જેમ સુરતથી તપ્યા પછી કંઈક વૃક્ષની છાયા પ્રાપ્ત થાય, બાહ્ય શીતળતા પ્રાપ્ત થાય તો માણસને શાંતિની એક અનુભૂતિ થાય છે. બાહ્ય શાંતિ માટે કુલર, એર કન્ડિશન, કે આઈસ્ક્રીમ, કે ગુલ્ફી, કે અથવા તો ફરવાલાયક સ્થળોનો સહારો આપણે પ્રાપ્ત કરી શકીએ, પરંતુ ભીતર આંતરિક શાંતિ અપાવે એવી એક સુંદર પારાયણનું આયોજન આજથી આવા એક સુંદર સ્થાનમાં થઈ રહ્યું છે. પારાયણનો શુભારંભ કરીએ તે પૂર્વે આજના સમારોહમાં આ સત્સંગમાં ઉપસ્થિત તમામ શ્રોતાજનોને, તમામ સંતો વતી હાર્દિક જય સ્વામિનારાયણ. હમણાં જ પ્રવક્તાએ જેમ ઉલ્લેખ કર્યો તેમ સમગ્ર પારાયણનું આયોજન ઉમિયા પરિવારના તમામ અગ્રણી યુવા અગ્રેસરો તેમજ તમામ કાર્યકારી હોદ્દેદારો દ્વારા છેલ્લા કેટલાય દિવસોના તન, મન અને ધનના ભોગ અને સમર્પણ દ્વારા આ કાર્ય શક્ય બન્યું છે. દુનિયાની અંદર પૈસાવાળા માણસો તો ઘણા હોય છે, મોરબીમાં પણ છે, ગુજરાતમાં અને સમગ્ર વિશ્વમાં લોકો પાસે ઘણો પૈસો હોય છે, પરંતુ પૈસો ત્રણ રીતે વપરાય છે. એક, પૈસાનો ઉપયોગ, બીજો પૈસાનો દુરુપયોગ અને ત્રીજો પૈસાનો સદઉપયોગ. આજે માણસ પોતાના જીવન માટે જેટલી કઈ વસ્તુ ખરીદી કરે છે, આપણે કપડાં પહેરીએ છીએ, આપણે ઘર બનાવીએ છીએ, આપણી ગાડી ખરીદીએ છીએ, જે કઈ આપણા માટે પરિવારજનો માટે પૈસાનો વિનિયોગ થાય છે, વપરાય છે, એ પૈસાનો ઉપયોગ છે. જે પૈસો ખોટા રસ્તે વપરાય છે, કેતા જેની કોઈ જરૂરિયાત નથી એવા માર્ગે માણસો પૈસો વાપરે છે, જેમ કે પોતાના મોજ શોખ માટે, જેમ કે જેની સમાજને કોઈ જરૂરિયાત નથી હોતી એવા ખર્ચાઓ દ્વારા જે પૈસો વેડફાય છે એ પૈસાનો દુરુપયોગ છે, જેમ કે વ્યસન, દૂષણ, દુરાચાર. અને જે પૈસો માણસ માટે કે પશુ માટે, સમાજના ઉત્કર્ષ માટે વપરાય છે એ પૈસાનો સદઉપયોગ છે. લોકોને સન્માર્ગે ચાલવાની જે પ્રેરણા આપી શકે પૈસાનો સદઉપયોગ છે. આજે ખરેખર આનંદની વાત એ છે કે ઉમિયા પરિવારના આ તમામ સભ્યોએ પૈસાનો કેવળ ઉપયોગ નહીં પરંતુ પૈસાનો સદઉપયોગ કરી બતાવ્યો છે. આવી એક પારાયણના આયોજન દ્વારા પૈસાનો ખર્ચ કરી અને સમગ્ર શ્રોતાજનોને જે લાભ અપાવ્યો છે તે બદલ કમિટીના તેમજ સમગ્ર પરિવારના સભ્યોને ખૂબ ખૂબ અભિનંદન. આજથી આ પારાયણનો આપણે શુભારંભ કરીએ છીએ. ઘણા દિવસોથી આપ મોરબીના રાજમાર્ગો ઉપર, અલગ અલગ લોકેશન ઉપર ઘણા બધા હોર્ડિંગ્સ આપ નિહાળતા હશો. કેટલાક લોકોને થાય કે પારાયણના હોર્ડિંગ્સ ખૂબ મોટી સંખ્યાની અંદર બધા લાગેલા છે, કારણ કે પરિવારના સભ્યોને, પૂજ્ય સંતોને, તમામ વ્યવસ્થાપકોને ખૂબ ઉમળકો હતો. સાચી વસ્તુની જાણ લોકો સુધી થાય ઘણા બધાના ઘરે પેમ્ફલેટ્સ અથવા તો પત્રિકા દ્વારા પણ નિમંત્રણ કાર્ડ પહોંચાડવામાં આવ્યા હશે. ગામની અંદર પણ કેટલાક વાતો કરતા હશે કે આજથી રામાયણ બેસવાની છે, રામચરિત માનસની પારાયણ બેસવાની છે, કથા વાર્તા બેસવાની છે. પરંતુ આજે મોરબીના આંગણે કોઈ આ પ્રથમ પારાયણ નથી. આવી તો અનેક પારાયણો મોરબીના આંગણે, મોરબીની આ ભાગ્યવંતી ભૂમિ ઉપર થયેલી છે. મોરબીના આંગણે હું કેવળ કોઈ એક પ્રથમ વક્તા નથી, મારી પૂર્વે કેટલાય વક્તાઓ આવી અનેકવિધ ગ્રંથો પર, વિષયો પર પારાયણ કરી ચૂક્યા છે, એ બદલ એ સૌના પણ આપણે આભારી છીએ. પરંતુ આજથી આપણે જે પારાયણ સાંભળવાના છીએ, બહાર જે લોકો કથાકારો હોય છે, અમે કોઈ એવા કથાકારો નથી. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના એ સંતોનો દિવ્ય સમાજ, આપ જે નથી જાણતા, આપ જે નથી વર્તતા, એવું વર્તવાની મારે પ્રેરણા પણ નથી આપતી. મારી કથાના કોઈ પણ શબ્દનો એવો હેતુ નથી કે જે નથી જાણતા એ મારે આપને જણાવી દેવું કે આપના કરતા હું વધારે જાણું છું, એવું પણ મનમાં હશે.
अथवा तो आप नहीं वर्तता ने अमे सधुओ ज वर्तीए छीए अने तमने वातो करीए एवो पण अमारो आशय नथी। परंतु आपना मननी अंदर जे जाणीए छीए छता जेने समय आवे भूली जईए छीए। जेम माणस जाणे तो घणुं छे परंतु समय आवे त्यारे आसान भूल जाता है। जेम वर्तवानी गणानी इच्छा होय छे पण छता वर्ती शकातो नथी એ જાણપણાનું બળ અને આત્મબળ પ્રાપ્ત થાય એના માટેની આ પારાયણ છે, એના માટેની આ કથા વાર્તા છે। સમાજની અંદર જેટલી ઝડપથી માણસો સન્માર્ગે ચાલે એવી કથાઓ પારાયણો થઈ રહી છે, એવા મંદિરો બની રહ્યા છે, એટલી જ ઝડપથી સમાજની અંદર માણસો ખોટા રસ્તે કરી રીતે ચાલે એવી ફિલ્મ, એવા મેગેઝીન, એવું ઇન્ટરનેટ, એવું યુટ્યુબ પર સતત એવી ક્લિપિંગ એ અપલોડ થઈ રહી છે, પેરેલલ ચાલી રહ્યું છે। આજે સમાજની અંદર જે વિશ્વની અંદર આપણે જીવીએ છીએ આપણને આતંક કઈ ન કરી શકે, ચોર કઈ ન કરી શકે, એના માટે બુલેટ પ્રૂફ જાકેટ ડિઝાઇન થઈ રહ્યા છે। દુઃખની વાત એ છે કે બુલેટ પ્રૂફને પણ વિંધી શકે એવી બુલેટ, એની વચ્ચે આપ આપના ઘરેથી આ પારાયણના સ્થળ સુધી આવ્યા હોય એમાં આપને અધ્યાત્મની પ્રેરણા આપે એવા હોર્ડિંગ્સ કેટલા આપણા લગાવ્યા છે, કેટલાક અથવા બીજી કોઈ પરેડ ના હોય, રોડ પર સતત તમને ટીવીની સિરિયલ્સની જાહેરાત, જાત જાતની આ એડવર્ટાઇઝમેન્ટ સતત। આપણે ખર્ચા કેમ કરીને વધારે કરીએ, કેમ કરીને આપણું લાઈફ લક્ઝરિયસ બને એવી જ એડવર્ટાઇઝમેન્ટ એવું સતત આવ્યા કરતું હોય છે। એની વચ્ચે અધ્યાત્મના માર્ગે આપણે સૌ આગળ વધી શકીએ એવી વાતો વિશ્વમાં આપણને સંભાળનાર એ સમુદાય કેટલો। આજે રામચરિત માનસની પારાયણનો શુભારંભ આપણે સૌ કરી રહ્યા છે। આ કેવળ એક કથા વાર્તા જ ન સમજતા, કેવળ એક પારાયણ ન સમજતા, આજે મોટે ભાગે પારાયણમાં આપ સૌને આમંત્રણ આપ્યું, આપ બધા આવ્યા છો, વેલ ડન, આપ સૌનો હું આભારી છું કે આટલી મોટી સંખ્યામાં પ્રથમ દિવસે જ આપ ઉપસ્થિત છો। પરંતુ મોટે ભાગે કેટલાક લોકો પારાયણમાં આવે ને અને આપણે બધા અહીંયા બેઠા છીએ, આપણા બધાની ફોટોગ્રાફી થતી હોય, અમારા પૂજ્ય હરિસ્મરણ સ્વામી મંગલ પ્રકાશ સ્વામી ખૂબ ઉત્સાહી છે, અમારા કાર્યકર્તાઓની ટીમ ખૂબ ઉત્સાહી છે, આમંત્રણ આપે બધાને કે ભાઈ પારેણમાં આવજો ને પારેણમાં આવજો, ઘણા અમેરિકામાં અમે હતા, ઘણાને આપવાનું કહીએ ને કથામાં આવજો, જવાબ શું આપે, આઈ વિલ સી ઇફ આઈ વિલ ફ્રી દેન આઈ વિલ કમ, હું ચેક કરીશ, જો હું ફ્રી હોઈશ તો હું તમારી કથામાં આવીશ। ઇટ પ્રૂવ્સ ધેટ કે આજે તમે બધા આવ્યા છો એ કેવા છો, કેવા છો, ફ્રી છો। અને ગુજરાતીમાં તમને બધાને કેવા કહેવાય, કેવા કહેવાય, હું નથી બોલ્યો, નવરા કહેવાય। મોટે ભાગે લોકો એમ માને છે કે નવરા હોય કથા વાર્તામાં જાય, તમે જ ખાલી નવરા નથી, તમારા કરતા હાવ નવરો હું હતો, મારે રાજકોટમાં કઈ કામ ધંધો નહોતો એટલે મોરબી સુધી લાંબો થયો, વી આર નોટ નવરા, આ નવરા માણસોનો ધંધો છે। દુનિયાનું મોટા મોટું કામ આપણે કરીએ છીએ, નવરા તો બાઇક પર ટાટિયા ઊંચા કરીને રોડ પર બેઠા છે સર્કલ પર, ધે આર નવરા, નવરા માણસોનો ધંધો છે કથા વાર્તા સાંભળવી એ। અહીંયા કેટલાક લોકો એમ માને છે બાર પારાયણો થાય એટલે સારું છે, આપણી રાત્રિ પારાયણ છે, બાકી મોટે ભાગે કેટલીક પારાયણો દિવસની હોય છે, મંડપ બાંધ્યો હોય અને તમે બહારની કેટલીક પારાયણમાં જોજો કયા માણસો બેઠા હોય, સિનિયર સિટીઝન જે ઘરે નડતા હોય ને ત્યાં જઈને બેઠા હોય, ડોહા ડગડા ઘરે બહુ મોકલે બહુ વખત ત્યાં જો ને તો એટલી અમારે એની રાત થાય, તમે રામાયણમાં જાઓ તમારે ઘરે મહાભારત બંધ થાય એટલે તમે રામાયણમાં જાઓ, અને એક એક થાંભલો હોધીને ગોઠવાઈ ગયા હોય, ટેકો દઈ દઈ, સારું છે કે આપણે કોઈ થાંભલા જ નથી રાખ્યા અહીંયા, નહીં તો થાંભલે શોધી શોધીને બેસી ગયા। સિનિયર સિટીઝન હોય, આ પારાયણની વિશેષતા એ છે કે આ પારાયણના આયોજકો ગૈડા નહીં પણ યુવાનો છે, આ પારાયણના આયોજકો જ યુવાનો છે, યુવાનો માટેનો આ ધર્મ છે, યુવકી આ ધર્મ આત્મસાત કરવાનો છે, આ નવરાનો બિઝનેસ નથી। આપણા ત્યાં રોડ રસ્તાના કામ પંચમહાલના આદિવાસીઓ કરતા હોય છે, જેને આપણે મામુ ને ગોધરિયા કહેતા હોય, ગોધરાના પંચમહાલ વાળા આવે છે, એ લોકોને તમે કામ કરતા જોજો, ઉનાળાના દિવસોમાં રોડ રસ્તાના કામ કરે, એક તો ઉનાળામાં સૂર્ય તપતો હોય એનો તાપ, એની ગરમી, બીજું ડામરને ગરમ કર્યો હોય એની ગરમી, ત્રીજું પેલો કોન્ટ્રાક્ટર ગુસ્સે થતો હોય ગળીએ ગળીએ એની ગરમી, ચોથું બીડીઓ પીતા પીતા કરતા હોય એની ગરમી, આવી ચાર ચાર ગરમીની વચ્ચે સવારથી સાંજ સુધી આદિવાસીઓ મજૂરી કરે
એ લોકોને પૈસા કેટલા મળે છે, રોજ કેટલો છે લોકોનો? 100 અથવા 200, બરાબર 200 સુધી અત્યારે કદાચ પહોંચ્યો છે. થોડાક સમય પહેલા હું જામનગર ગયેલો રિલાયન્સમાં. ઇટ્સ અ બિગેસ્ટ રિફાઇનરી ઓફ ધીસ વર્લ્ડ. આપણે ભારતનું ગૌરવ છે કાકા, વિશ્વની મોટામાં મોટી જો રિફાઇનરી, ઓઇલ રિફાઇનરી હોય, ઇટ્સ ઇન અવર ગુજરાત, ઇટ્સ ઇન અવર જામનગર. એ રિલાયન્સની રિફાઇનરી છે. મુકેશ અંબાણી હેઝ ડન 60,000 કરોડ રૂપીઝ ઇન્વેસ્ટમેન્ટ ઇન ઓઇલ રિફાઇનરી. એ રિફાઇનરી અમે જોતા હતા, એમાં કેટલાક કર્મચારીઓ, કેટલાક ઓફિસર્સ એમબીએ થયેલા એવા માણસો, જે લોકો બોમ્બેના છે, જે લીવ ઇન બોમ્બે એન્ડ વર્ક ઇન જામનગર. સ્પેશિયલ એકોનો ચાર્ટર્ડ ફ્લાઇટ લેવા જાય છે, રિલાયન્સનું પ્લેન રોજ સવારે આવે છે, સાંજે પાછું જાય છે. એ લોકોને ઓફિસમાં જોયા, સાવ નવરા બેઠા હતા, ચેકબુક હતી, લેપટોપ રાખેલા હતા, થોડું ઘણું લેપટોપ પર વર્ક કરતા હતા, થોડું સિગ્નેચર કરતા હતા. એટલે મેં એ લોકોને ઇન્ટરવ્યુ દરમિયાન ત્યાં મળ્યા, તમારો સેલરી કેટલો છે? એ લોકોનો સેલરી કેટલો છે? મહિને 5 લાખ, મહિને 10 લાખ, મહિને 15 લાખના સેલરી વાળા પણ રિલાયન્સમાં અત્યારે જોબ કરી રહ્યા છે. હવે આપણે ફોટો પાડવાનો, આ ફોટોગ્રાફર છે ને ભાઈ, એક પેલા આદિવાસીઓનો પાડવાનો રોડ પર કામ કરતા હોય એ, અને બીજો ફોટો પાડવાનો આ રિલાયન્સ વાળાનો. બંનેમાંથી વધારે કામ કરતા એવા કોણ લાગે? આદિવાસી. છતાં એને ઓછો પગાર કેમ મળે છે? અને પેલો રિલાયન્સ વાળો નવરો બેસે, છતાં એને 5-5 લાખ કેમ મળે છે? તમે કયું કામ કરો છો અગત્યનું નથી, પરંતુ તમે કયા લેવલથી કરો છો, કોના માટે કરો છો, એ અગત્યનું છે. પેલો આખો દિવસ ખાડા ખોદી ખોદીને થાકી જાય, કેટલાક મીટર રોડ થાય, પેલો રિલાયન્સ વાળો ખાલી એક સિગ્નેચર કરે ને, કેટલા કિલોમીટરનો રોડ પાસ થઈ જાય, ટેન્ડરમાં સાઇન કરે છે. કયા લેવલનું વર્ક કરીએ છીએ એમ. આજે આપણે સૌ અહીંયા બેઠા છીએ, નવરા નથી બેઠા. આપણે એક્સરે કરવા જઈએ, સોનોગ્રાફી કરવા જઈએ, એમાં આપણે કઈ કરવાનું હોય છે? આપણને સ્ટ્રેચર પર સુવાડી દે છે, અને કદાચ સોનોગ્રાફીમાં તો થોડું ઘણું આપણા પેટ પર ફેરવે છે, બાકી તમે એમઆરઆઈ કે સીટી સ્કેન કરાયા છે? આમાંથી કદાચ કેટલાક એમઆરઆઈ કે સીટી સ્કેન કરાયું હશે. એક પેલા ટનલમાં, બોગદામાં આપણને નાખે છે અને 20 મિનિટે બહાર કાઢે છે. કેટલાક તો અંદર નસકોરા બોલાવા લાગે છે, હુઈ જ જાય છે, કારણ કે 20 મિનિટ સુધી કરવાનું છું, ટક 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 થોડોક અવાજ આવે. 20 મિનિટે તમે બહાર નીકળો, તમે સુઈ ગયેલા હોય છતાં પણ તમારું સીટી સ્કેન થઈ જાય કે નહીં, કારણ કે મશીન જાગે છે. એમ આ પારાયણમાં કદાચ તમે આંખો બંધ કરીને બેસશો ને, છતાં કામ થશે, કારણ કે સંતો જાગે છે. આ પારાયણ છે, આ નવરા નથી. અંદરનું સીટી સ્કેનિંગ થાય છે, એક્સરે થાય છે, સોનોગ્રાફી થાય છે, એમઆરઆઈ થાય છે. આ પારાયણ કેવળ શબ્દોનો વૈભવ નથી. આજથી 7 દિવસ સુધી આપણે જે કઈ સાંભળવાના છે, એટલે આપણા મનમાં પહેલો કોન્સેપ્ટ ક્લિયર કરી દઈએ કે મોરબીમાં નહીં, ગુજરાતમાં નહીં, ઇન્ડિયામાં નહીં, અરે ઓબામા કરતા પણ મોટા મોટું કામ આપણે કરીએ છીએ. જે કથા વાર્તા સાંભળવાનું કામ કરીએ છીએ, ઇટ્સ ધ બિગેસ્ટ વર્ક ઓન ધીસ પ્લેનેટ. આ ખંડ ઉપર મોટા મોટું કામ આપણે કરી રહ્યા છીએ. આજથી જે આ પારાયણ સાંભળીશું, એ શબ્દ સત્ર છે. શબ્દો, એની વાતો આપણે સાંભળવાના છીએ. શબ્દ માટે કવિએ કહ્યું છે કે શબ્દ શબ્દ તું ક્યાં કરે, શબ્દ કોને હાથ પાવ, એક શબ્દ ઔષધ કરે, એક શબ્દ કરે ગાવ. શબ્દની અંદર શું છે? પણ શબ્દ સ્થૂળ લાગે છે, પણ શબ્દની અસર સૂક્ષ્મ થાય છે. આજે હું તમારા વખાણ કરું, તમને એક પણ રૂપિયો નહીં આપું, છતાં પણ તમારા વખાણ કરીશ ને, તમને ગમશે. એપ્રિસિએશન ઇઝ ધ બિગેસ્ટ બેસ્ટ ટોનિક ઇન ધીસ વર્લ્ડ. તમારા કોઈ વખાણ કરે ને, તમને થોડીક મજા આવે, અંદર ગલી પચી થાય, એમ લાગે કે ના હજી થોડુંક ચાલુ રાખે સારું. એપ્રિસિએશન, એ મજા આવે છે. કોઈક આપણો પરિચય આપે, શું વાત કરી, કા કંપની ન હોય. ગુજરાતીમાં મનની બ્રેક, એનું મરાઠીમાં ટ્રાન્સલેશન થાય, મનાચા બ્રેક, ઉત્તમ બ્રેક. પગ તો તમારો બ્રેકને પછી અડે છે, તમારા મનમાં પહેલા બ્રેક લગાવવાની હોય છે. આ એક વાક્ય મેં વાંચ્યું. બીજું એક વાક્ય ત્યાં લખેલું હતું કે ધીરે સે ગાડી ચલાવોગે તો ઘર પે મિલોગે. ગૌર સે સુનિયા, શાંતિથી સાંભળજો. ધીરે સે ગાડી ચલાવોગે તો ઘર પે મિલોગે, તેજી સે ચલાવોગે તો હરિદ્વાર મેં મિલોગે. જો ધીમેથી ગાડી ચલાવશો ક્યાં ભેગા થવાશે? ઘરે. અને બહુ સ્પીડમાં ચલાવશો તો હરિદ્વારમાં, અસ્થિ વિસર્જનમાં ભેગા થઈશું. આ બધા વાક્ય લગાયેલા હતા. આ વાક્ય કોઈ A4 સાઈઝના ઝેરોક્સ પેપર પર નહોતા, કોપિયર પર નહોતા, એ શેના પર લગાવેલા હતા? એ લોખંડનું આખું સ્ટ્રક્ચર,
નીચે આખું આરસીસી નું સ્ટ્રક્ચર કરેલું હતું, બેઝ બનાવેલો હતો, અને એક એક સ્ટ્રક્ચર પાછળ એ લોકોએ ક્યાંક લાખ, ક્યાંક 2 લાખ, ક્યાંક 3 લાખ નો ખર્ચો કર્યો. એટલે પેલા ભાઈને મેં વાત કરી, મેં તો આટલો બધો ખર્ચો એક વાક્ય પાછળ શું કરવા કરો છો તમે? એને મને શું વાત કરી, મને કે સ્વામી આગ્રા નેશનલ હાઈવે છે, અહીંયાથી રોજની લાખો કાર પસાર થાય છે અને ફૂલ સ્પીડમાં ચલાવતા હોય છે. અમેરિકામાં જો સ્પીડમાં ગાડી ચલાવો તો પોલીસો તમને ફાઇન કરે, ટિકિટ આપે, $500 કે $700 નું ટિકિટ કરી દે તમને, અને બહુ કરો તમે 2-3 વાર તો તમને ઘરે બેસાડી દે, લાયસન્સ લઈ લે 6 મહિના સુધી કે વર્ષ સુધી. યુ કેન નોટ ડ્રાઈવ, તમે ડ્રાઈવ ના કરી શકો વર્ષ સુધી. આવા રૂલ્સ રેગ્યુલેશન ફોલો કરાવડાવે છે લોકો. એટલે એને મને વાત કરી કે સ્વામી અહીંયા બધા ફૂલ સ્પીડમાં ચલાવે છે અને ભારતની અંદર તો કોઈ પોલીસની તાકાત નથી કે આપણને ટિકિટ આપી શકે, આપણને સજા કરે ભગવાન કરે, બાકી આ બધા પોલીસો શું આપણને સજા કરે? આપણે ભારતવાળા છીએ, ભગવાન સિવાય કોઈનાથી ડરતા જ નથી. એટલે આવા દેશની અંદર ફૂલ સ્પીડમાં ગાડી ચલાવે અને અકસ્માત બહુ થાય છે. એટલે અમે આ સાઇનબોર્ડ લગાવ્યા છે, એમાં કદાચ કદાચ 5-10 માણસો પણ સ્પીડ કંટ્રોલમાં કરે, એમને એક્સિડન્ટ થતા બચી જાય, એનો પરિવાર ઉઘરી જાય, તો અમારા 2-3 લાખ રૂપિયાનો ખર્ચો એ સફળ કયો કહેવાય. એમ 7 દિવસ સુધી મોરબીના આંગણે ઉમિયા પરિવાર દ્વારા લાખો રૂપિયાનો ખર્ચો કરી અને હજારોની સંખ્યામાં આપ સૌને ભેગા કરવાના છે. કેટલાકને એમ થાય કે લાખોનો ખર્ચો શેના માટે, પણ કદાચ 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 એકાદ બેને પણ વાત ઉતરે ને તો લાખો રૂપિયાનો ખર્ચો તમારો સફળ છે. એના માટે આ પારાયણો છે. શબ્દની અંદર તાકાત આ છે, શબ્દ બદલી શકે છે, શબ્દ ફેરફાર કરી શકે છે. આ રામાયણના લેખક વાલિયા એ લૂંટારા હતા અને નારદજીનો સમાગમ થયો, લૂંટફાટ કરે, લોકોને મારે, ધન લૂંટવી લે, ક્યારેક તો હત્યા પણ કરી નાખે. નારદજીના યોગમાં આવ્યા અને નારદજી કહે છે, શું કરે છે? લૂંટ તારી પાસે હોય તું આપી દે. નારદજી કે મારી પાસે કંઈ નથી. એ કે ના ના, હોય જ કે તમારી પાસે હોય તો ખરું જ. એ કે કાંઈ નથી, આ તંબુરો છે, રામ નામ લઉં છું, હવે તું લેજે. એ કે વાત ના કરીશ, સ્વિસ બેંકમાં કદાચ કંઈ નથી ને તમારે? એ કે ના ના, એવું પણ કંઈ નથી. નારદજી ચાલતા હોય છે, વાલીઓ કે છે સ્થિર થઈ જા. નારદજી કે છે, હું તો સ્થિર છું, તું સ્થિર થઈ જા. વાલીઓ કે છે, હું સ્થિર ઉભો છું, તું મને સ્થિર થવાની વાત કરે છે? નારદજી કે છે, તું ફિઝિકલી સ્થિર છે પણ મેન્ટલી અસ્થિર છે. આજે સભા મંડપમાં આપણે બધા બેઠા છીએ, ફિઝિકલી સ્થિર છીએ પણ મેન્ટલી ક્યારેક અસ્થિર થઈ જવાય છે. આ પેરેલલ પેલા લગ્નના બેન્ડ વાગે છે ને, કેટલાક ત્યાં આંટો મારી આવતા હશે. આ મેન્ટલી અસ્થિર કહેવાય. ફિઝિકલી સ્થિર, મેન્ટલી અસ્થિર. કેટલાક ફિઝિકલી અસ્થિર હોય પણ મેન્ટલી સ્થિર હોય. તો નારદજીની આ વાત સાંભળી પેલા આશ્ચર્ય થયું, કા ગજબ ના છે. નારદજી કહે છે, તું લૂંટફાટ શેના માટે કરે છે? એ કે મારા સગાવાલા માટે. સગાવાલા તારા પાપમાં ભાગીદાર ખરા? એ કે હોય જ ને, પૂછી આવો. પૂછવા માટે ગયા કે તમે ભાઈ મારા પાપમાં ભાગીદાર ખરા ને? એ કે મેં પૈસામાં ભાગીદાર ખરા, પાપમાં ભાગીદાર નહીં. અંતદ્રષ્ટિ થઈ, પાછી વૃત્તિ વળી આવી ગયા. નારદજીએ બેસાડી દીધા, રામ નામ લેતા શીખવાડી દીધું, એક શબ્દ આપ્યો. વર્ષો પછી નારદજી ફરતા ફરતા પાછા આવ્યા, જંગલમાંથી પસાર થતા હતા. રામ રામ મરા મરા આ શબ્દ સંભળાય. નારદજીએ જોયું કે ક્યાંથી અવાજ આવે છે, ન તો કોઈ વ્યક્તિ દેખાય, ન તો કોઈ એવા સંત દેખાય. એક રાફડો જામી ગયેલો, માટીનો ઢગલો થઈ ગયેલો. નારદજીએ માટી દૂર ખસેડી તો અંદર 2 આંખો દેખાઈ. વધારે દૂર ખસેડ્યું, અંદરથી નામ સંભળાતું હતું. એકદમ દૂર ખસેડ્યું, એક સાધુ જેવા માથે મોટી જટા ધારણ કરેલો કોઈક માણસ દેખાયો. નારદજીએ પૂછ્યું, આપ કોણ છો? એ કે પ્રભુ ભૂલી ગયા, વર્ષો પહેલા આપ તો મને એક શબ્દ શીખવાડીને ગયા હતા, રામ રામ એ શબ્દ હું શીખી ગયો. હું વાલિયો છું, વાલ્મીકસ્ય અયમ ઇતિ વાલ્મીકઃ. જે વાલ્મીક કહેતા રાફડામાંથી જન્મ્યા એટલે વાલિયામાંથી એનું નામ વાલ્મીક પડી ગયું. આ રામાયણના લેખક વાલ્મીકી ઋષિનું નિર્માણ આ શબ્દ દ્વારા થયું છે. શબ્દ માણસને બદલી શકે છે, એની અંદર આ તાકાત રહેલી છે. તુલસીદાસ, આજથી જે આપણે પારાયણ સાંભળવાના છે, એ રામાયણના લેખક મૂળ વાલ્મીકી ઋષિ છે. એમણે સંસ્કૃત ભાષામાં લખેલું, અને તમામ લોકો સંસ્કૃત સમજી ના શકે એટલે એનું હિન્દી ભાષાંતર કર્યું સંત ગોસ્વામી તુલસીદાસજીએ. એનું નામ આપ્યું રામચરિત માનસ. આ તુલસીદાસજીનું જીવન પણ પહેલા કેવું હતું? એ અત્યંત કામી હતા,
પોતાની સ્ત્રીમાં ખૂબ આસક્ત હતા, લગ્ન થઈ ગયેલા, પછી પોતાની પત્નીને પિયરમાં જવા જ ના દે, કેટલાકના ઘરમાં ઝઘડા અનાજ હોય છે જવા નથી દેતા એના, એમાં એની પત્ની પ્રત્યે અત્યંત આસક્તિ, જવા જ ના દે. એની પત્ની કે ભાઈ જવા દો, કે તમારા વગર મન રહેવાશે જ નહીં, ફાવશે જ નહીં. એકવાર તુલસીદાસ કઈ કામ પ્રસંગે બહારગામ ગયેલા અને એની પત્ની નીકળી ગયા પિયરમાં જવા માટે. તુલસીદાસ પાછા આવ્યા, જોયું તો પત્ની જ નહીં. તપાસ કરી ક્યાં ગયા, તો કે પિયરમાં જ જતા રહ્યા છે. તુલસીદાસ મળવા માટે આતુર થઈ ગયા. ચોમાસાના દિવસો હતા, વરસાદ હતો, નદી બંને કિનારા તરફ વહેતી હતી અને પૂરની દશા હતી. તુલસીદાસે જંપલાવ્યું નદીની અંદર, પૂરની અંદર જંપલાવ્યું. એક મળદુ તણાતું જતું હતું, એના પર સવાર થઈ ગયા, એને પકડી અને તુલસીદાસે નદી પાર કરી. સામે પહોંચ્યા પોતાના સસરાના ઘરે. ઉપલા માળે એમની પત્ની સૂતા હતા. ઉપર ચડવાનો પ્રયત્ન કર્યો, કઈ રીતે ચડવું. એક મરેલો સાપ લટકતો તો સાપ પકડીને ઉપર ચડી ગયા. દ્વાર ખટખટાયો. એની પત્ની કે મોડી રાત્રે કોણ, એ કે તારો પતિ. એ કે અત્યારે તમે આવ્યા, એ કે તારા વગર મન નહીં ફાવતું. એની પત્ની એ સમયે બોલ્યા, જૈસી પ્રીત હરામ સે વૈસી હરી સે હોય, ચલા જાય વૈકુંઠ મેં તેરા પલા ને પકડે કોઈ. તને જેવી પ્રીતિ મારા આ દેહમાં થઈ ગઈ છે, એવી પ્રીતિ જો ભગવાનમાં થઈ જાય તો પછી તારે આ જન્મમરણમાં ભટકવું ના પડે. અનેક શબ્દ તુલસીદાસને લાગી ગયો અને તુલસીદાસ એ જ દિવસે ભીને કપડે પોતાના સસરાના ઘરેથી નીકળી ગયા અને એક આદર્શ સંત ગોસ્વામી તુલસીદાસ બની ગયા. જે કામી હતા એ રામી બની ગયા, જે સ્ત્રી ભક્ત હતા એ રામ ભક્ત બની ગયા અને રામાયણની આખી રચના કરી નાખી. શબ્દ બદલી શકે છે, શબ્દમાં તાકાત આ છે. આપણે ગમે તેવા હોઈએ છતાં શબ્દની એક શક્તિ છે, ફેરફાર કરી આપશે. એટલે 7 દિવસ સુધી આપણે આજે આ પારાયણ સાંભળવાના છે, એ શબ્દ સત્ર છે, રક્ષા સત્ર છે, વ્યક્તિનું પરિવર્તન સત્ર છે. બીજી વસ્તુ, આજથી જે પારાયણ આપણે સાંભળવાના છે એનું બીજું નામ આપણે કહીએ છીએ શિક્ષા સત્ર છે. શિક્ષા ઇટ મીન્સ એજ્યુકેશન. આજે આપણે જે જમાનામાં જીવીએ છીએ એજ્યુકેશનનો જમાનો છે, શિક્ષણનો જમાનો. અહીંયા બેઠેલા કેટલાક લોકો ભણેલા છે, કેટલાક નહીં ભણેલા હોય, છતાં અભણ મા બાપ પણ પોતાના દીકરા દીકરીઓને સારી સ્કૂલો અને કોલેજોમાં મોકલે છે. કેટલાક અમેરિકા મોકલીને ભણાવે છે, કેટલાક કેનેડા મોકલે, ઓસ્ટ્રેલિયા મોકલે છે. મા બાપ શું બોલે છે કે બેટા અમે તો ન ભણ્યા પણ તમે તો ભણો. વી આર લિવિંગ ઇન ધ એજ ઓફ ધ ઇન્વેન્શન ઇન ધ એજ્યુકેશન. એજ્યુકેશનના જમાનામાં જીવીએ છીએ. દરેકની ઈચ્છા છે કે મારો દીકરો ડોક્ટર થાય, એન્જિનિયર થાય, આઈએએસ થાય કે કલેક્ટર કમિશનર થાય, આવી કંઈક ને કંઈક ઈચ્છા રહે છે. મા બાપ લોન લઈને દેવું કરીને પણ પોતાના છોકરાને ભણાવે છે. કેટલાક લોકો પોતાના છોકરાને આઈઆઈટી નું એન્જિનિયર કરવા માટે રાજસ્થાનમાં કોટામાં રહેવા માટે જાય છે. 2 વર્ષ સુધી મા બાપ ત્યાં રહે અને છોકરાને આઈઆઈટી નું એન્જિનિયર બનાવે છે. કેટલો ઉમળકો ભણાવવા માટેનો થયો છે. પહેલાના જમાનામાં સ્કૂલો કેવી હતી, અત્યારે સ્કૂલો કેવી થઈ ગઈ. અહીંયા બેઠેલા કેટલાક સાવ ગામડામાં ધૂળી નિશાળમાં ભણતા હશે, કેટલાક જે વડીલો બેઠા હતા ને સાવ સામાન્ય પ્રાથમિક શાળામાં ભણતા હશે. અને અત્યારની સ્કૂલો કેવી થઈ ગઈ. પેલા સ્કૂલમાં આપણે કેવા બગલ થેલા, કે બગલ થેલા જ નહોતા. પેલા કંતાન થેલીઓ આવે ને યુરિયા ખાતરની, એ યુરિયા ખાતરની થેલીઓ લઈને ગણા જતા. અને અમ્બ્રેલા હતી નહીં, છત્રી નહીં, એટલે એને જ માથે ઓઢીને પાછું સ્કૂલમાં જવાનું, ઘરેથી પાથરવાની ગોદડી લઈ જવાની. આવું સ્કૂલ એમ થતું. એ વખતે સ્લેટ હતી, એ પહેલા તો સ્લેટ પણ નહોતી, પછી સ્લેટ આવી. અને સ્લેટમાં લખતા હતા, એમાં સ્લેટમાં ઘૂસવા માટે પાછો ગાભોય ના હોય, એટલે થૂકનો લેપો પાડવાનો અને ઘૂસકોટથી ઘૂસવાનું અને આપતી ઘસીને પાછું અહીંયા ઘસવાનું. આ રીતે કેટલાય ભણેલા છે. અને એની સામે તમારા દીકરાઓ કે દીકરીઓ ભણે છે એ કેવી સ્કૂલોમાં છે. અત્યારે ઘણા પ્રાઇમરીથી લેપટોપ વાપરતા થઈ ગયા. તમને જે ખબર નહોતી પડતી એ આજકાલના છોકરા છોકરીઓને ફેસબુકના એકાઉન્ટની ખબર પડવા લાગી છે. એજ્યુકેશન કેટલું સતત એજ્યુકેશન વધવા લાગ્યું. એરકન રાજકોટમાં કેટલીક સ્કૂલો, અહીંયા પણ કદાચ હશે મને ખ્યાલ નથી, એસી સ્કૂલ છે કે જેના પ્રત્યેક ક્લાસમાં એર કન્ડિશન છે. તમે સ્કૂલમાં જતા હતા ત્યારે શું લઈને જતા હતા, બાઇક લઈને જતા હતા, ચાલતા જ જતા હતા, બહુ બહુ તો કદાચ સાયકલ આવી હોય. અત્યારે નાના નાના બાળકો સ્કૂલમાં સ્કૂટી કે એક્ટિવા લઈને જતા થઈ ગયા. એજ્યુકેશન વધતું જાય છે, વધારે ભણેલા થઈ ગયા. અત્યારે જે સેલફોન તમને વાપરતા નહીં ફાવે
એ તમારો દીકરાનો દીકરો છે એમ સેલફોન હાથમાં લઈ અને તમારા કરતા વધારે એ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકશે, મંત્રી શકશે. એજ્યુકેશન વધી ગયું. હવે આપણે અંતરદ્રષ્ટિ એ કરીએ કે એજ્યુકેશન વધ્યું તો વિશ્વના પ્રશ્નો ઘટ્યા, આટલા બધા માણસો ભણ્યા એટલે શું પ્રશ્ન સોલ્વ થઈ ગયા. આજે ભણેલા માણસો ધંધા શું કરે છે? થોડાક વખત પહેલા બોમ્બેની અંદર એક કૌભાંડ થયેલું, સેન્ટ્રલ જેલના એક ઓફિસર દ્વારા સાજી મોહન આઈપીએસ અધિકારી એને કૌભાંડ કરેલું, એને નાર્કોટિક્સ ડિપાર્ટમેન્ટમાં મૂકેલા કે ડ્રગ્સ મેરીઝુઓના બધું જે પકડાય એ પકડીને સરકારને આપવાનું. આ અધિકારી આઈપીએસ અધિકારી કમિશનર અધિકારી એ શું કરતા હતા? દારૂની બોટલો પકડવાની, મેરીઝુઓના ડ્રગ્સ પકડવાનું અને પકડ્યા પછી પોતે વેચવાનું ને એમાંથી પોતે પૈસા ભેગા કરવાના. એક આઈપીએસ અધિકારી આ ધંધા કર્યા. અત્યારે આઈપીએસ અધિકારી સેન્ટ્રલ જેલમાં છે. એજ્યુકેશન પ્રાપ્ત થયું એટલે દેશના પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા. થોડાક સમય પહેલા ભારતની અંદર એક કૌભાંડ થયેલું. જો કે ભારતમાં કૌભાંડોની કઈ નવી હોતી નથી, સતત આપણે એક ભૂલીએ ત્યાં બીજું નવું આવી જ ગયેલું હોય છે. એમાં સ્ટેમ્પ પેપર કૌભાંડ થયેલું કદાચ કેટલાકને ખબર હશે. સ્ટેમ્પ પેપર કૌભાંડ બહુ જ મોટું કૌભાંડ થયેલું. એ વખતે મોટું લાગતું હતું પણ હવે તો આપણા નેતાઓ એટલા પાવરફુલ થતા જાય છે કે એકબીજાના રેકોર્ડ ઓવરટેક કરતા જાય છે. પેલા 35,000 કરોડનું કરેલું, હવે આપણા ત્યાં 1,70,000 કરોડના કૌભાંડ કરતા માણસો થઈ ગયા છે. સતત આપણે જ આપણા રેકોર્ડ તોડવાના. દુનિયામાં કોઈની તાકાત નથી કે આપણા લાંચ રૂશ્વતના રેકોર્ડ તોડી શકે. તોડે તો આપણા ઇન્ડિયાવાળા જ તોડે, આપણા જ રાજકારણીઓ તોડે. આ સ્ટેમ્પ પેપર કૌભાંડ કરેલું, 35,000 કરોડનું કૌભાંડ થયેલું. આ કૌભાંડ કરનાર એક વ્યક્તિ હતા અબ્દુલ કરીમ તેલગી, એનું નામ કદાચ તમે બધા સાંભળ્યું હશે. આ અબ્દુલ કરીમ તેલગીની સાથે બીજા એક વ્યક્તિ હતા, એનું નામ હતું શ્રીધર વગળે. આ શ્રીધર વગળે એટલે કોણ હતો માણસ? હી હેઝ ડન એમબીએ ફ્રોમ આઈઆઈએમ અહેમદાબાદ. અમદાવાદમાં એમબીએની કોલેજ છે, એમ તો તમારે મોરબીમાં હશે, એલીમાં ક્યાંક હશે, પણ આપણી કોલેજની કેટલી ક્રેડિટ. જયારે અમદાવાદનું આઈઆઈએમનું એમબીએ એટલે એશિયાની તમામ એમબીએની કોલેજમાં સારામાં સારું આઈઆઈએમનું મેનેજમેન્ટ કોલેજ કહેવાય છે, એનો એમબીએ થયેલો માણસ આ અમદાવાદમાંથી એમબીએ કરીને બહાર નીકળે, એનો પહેલો મંથલી સેલરી 2 લાખ કે 5 લાખ હોય છે. આટલો પગારદાર એમબીએ થયેલો માણસ એને ભારતનો દ્રોહ કરવાનું 35,000 કરોડનું કૌભાંડ કર્યું. અને તોય આપણા લોકો એમ બોલે છે કે આપણા છોકરાને ખાલી ભણાઈ દઈએ ને એટલે પ્રોબ્લેમ સોલ્વ થાય. ભૂલી જજો, ઓનલી એજ્યુકેશન કાન્ટ સોલ્વ અવર પ્રોબ્લેમ. ખાલી એજ્યુકેશન ક્યારે પ્રોબ્લેમ સોલ્વ ના કરી શકે. નેપાળની અંદર 8-10 વર્ષ પહેલા એક દુર્ઘટના બનેલી. નેપાળના રાજકુંવર દીપેન્દ્ર, એણે પોતાના જ કુટુંબના 7 સભ્યોનું મર્ડર કરી નાખ્યું. કેમ? એને જે છોકરી સાથે લગ્ન કરવાતા એની સાથે લગ્ન કરવાની એની માતાએ ના પાડી. એટલે આ ગુસ્સામાં આવી ગયો, એણે મશીન ગન લીધી અને ડાઇનિંગ ટેબલ પર બેઠેલા પોતાના કુટુંબના તમામ સભ્યોનું મર્ડર કરી નાખ્યું. આ અભણ હતો? અભણ નહોતો. એણે બ્રિટનની કોલેજમાંથી એમબીએ કરેલું હતું, ગ્રેજ્યુએટ થયેલો હતો. ખાલી એન્જિનિયર, ખાલી ડોક્ટર, ખાલી આઈએએસ કે ખાલી આઈપીએસ થવાથી દેશના પ્રોબ્લેમ સોલ્વ ના થાય. એની સાથે સાથે એજ્યુકેશન કયા પ્રકારનું? પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ કહે છે, ધ હાર્ટ ઓફ ધ એજ્યુકેશન ઇઝ ધ એજ્યુકેશન ઓફ ધી હાર્ટ. હૃદય, શિક્ષણનું હૃદય એ છે કે હૃદયને શિક્ષિત કરો. સારી કોલેજમાં તમારા દીકરાને એડમિશન પૂરી થઈ ગયું. આજે હમણાં મારો પરિચય આપ્યો કે મને એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતો હતો. હું બેઝિકલી બરોડામાં ભણતો હતો, એમએસ યુનિવર્સિટીમાં. એમએસ યુનિવર્સિટી ગુજરાતમાં બહુ સારું નામ પહેલાતો હતું, કારણ કે એ વખતે આટલી બધી પ્રાઇવેટ કોલેજો નહોતી. ગુજરાતની સારી કોલેજો એલડી અને એમએસ કોલેજો ગણાતી હતી. એમએસ તો એલડી કરતા પણ જૂની કોલેજ છે. આ કોલેજનું નામ શું છે? મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી. આ તો કોલેજવાળા એ સરકારે પાડેલું નામ છે. કોલેજમાં ભણતા છોકરા છોકરીઓ પાડેલું નામ શું ખબર છે? શું બોલતા ત્યાં ભણનારા છોકરા છોકરીઓ? એમએસ ઇટ મીન્સ મેરેજ સેટલમેન્ટ યુનિવર્સિટી. મેરેજ સેટલમેન્ટ યુનિવર્સિટી. અંદર ગયા હોય ત્યારે નારાયણ એકલા હોય, 4 વર્ષે બહાર નીકળે ત્યાં લક્ષ્મીનારાયણ અભ્યાસ નમો નમો થઈ ગયા હોય. આ કોલેજો છે. આજકાલ સ્કૂલોમાં શું ચાલે છે? આજકાલ કોલેજોમાં શું ચાલી રહ્યું છે? કોલેજમાં ચોકલેટ ડે, રોઝ ડે, વેલેન્ટાઇન ડે. અરે કોલેજમાં ક્લાસમાં જેટલો બેસે છે એના કરતા કેન્ટીનમાં વધારે બેસતો હોય છે. કોલેજની અંદર ફિઝિક્સના લેક્ચર જેટલા એટેન્ડ કરે છે
એના કરતા પ્રેક્ટિકલ વાર વધારે કરતો હોય છે બગીચામાં, તો થતું જાય છે સમાજની વચ્ચે, એની વચ્ચે એજ્યુકેશન શાસ્ત્ર આપે છે આપણને. રામાયણ એક એવો શાસ્ત્ર છે જે આપણને શીખવે છે કે જીવન કરી તે જીવવાનું છે. ગીતાના 16મા અધ્યાયના 24મા શ્લોકમાં લખ્યું છે, તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ તે કાર્ય કાર્ય વ્યવસ્થિત, કે જયારે આપણા જીવનની અંદર આ કરવું કે ન કરવું એવો પ્રશ્ન ઉદભવે ત્યારે શાસ્ત્ર આપણને માર્ગદર્શન આપશે. એટલે શાસ્ત્ર એ શિક્ષા સત્ર છે. રામાયણમાં એક સુંદર પ્રસંગ આવે છે, જયારે રામ ભગવાનને જંગલમાં મોકલી દીધા, આ બાજુ ભરત એમના ભાઈ એ મોસાળ પક્ષે ગયેલા હતા. ભરત પાછા આવ્યા, પાછા આવ્યા પછી જોયું તો રાજ્યની અંદર રામ નહીં. ભરતે તપાસ કરી કે રામ ક્યાં, એની માતા કઈ કઈ પુષ્પની થાળી આરતીની થાળી તૈયાર કરીને આવે અબીલ કંકુ ગુલાલ લઈને. ભરત કહે છે, માં શું છે આ બધું? બેટા મેં તારા માટે માર્ગ નિષ્કંટક કરી નાખ્યો. અરે પણ શું કર્યું? બેટા રામ તને નડે એવા હતા, એ મોટા ભાઈ હતા, એટલે તને તો રાજ્ય ક્યારેય મળવાનું જ નહોતું. મેં રામને જંગલમાં મોકલી દીધા, રામ જંગલમાં રહેશે, હવે અયોધ્યાનો રાજા તું થઈ જઈશ, હવે સુખેથી તું રાજ્યપદ સ્વીકાર કરી લે. પણ આ તો ભરત હતો. ભરત કહે છે, જે રાજ્યમાં રામ નહીં એ રાજ્યનું મારે કોઈ કામ નહીં. ભરત ખૂબ ગુસ્સે થયા, માતા પ્રત્યે ગુસ્સે થયા. એમાં રાત્રિના સમયે કઈ કઈ પોતાના રૂમમાં સૂતા હતા, અને ભરતના મનમાં ખૂબ આક્રોશ હતો કે મારી માતાએ આવા રામ જેવા ભાઈને જંગલમાં મોકલ્યા યુવાન અવસ્થામાં. એટલે ભરત ખુલ્લી તલવાર લઈને ગયા કે આજે તો કઈ કઈને પતાવી જ દેવી છે, મારી દઉં. આવી માતાને પૃથ્વી પર જીવવા દેવાનો કોઈ અધિકાર નથી, એને જીવવાનો કોઈ અધિકાર નથી. ભરત તલવાર લઈને જ્યાં પોતાની માતા કઈ કઈને મારવા જતા હતા ત્યાં વિચાર આવ્યો કે ભરત થોભી જા, આજથી વર્ષો પછી લોકો એમ બોલશે કે રઘુકુળના એક દીકરાએ પોતાની સગી માતાની હત્યા કરી હતી, રઘુકુળને લાંછન લાગશે, માટે તો આવું ન કરીશ. અને ભરતે પાછી તલવાર મ્યાન કરવાનો વિચાર આવ્યો. થોડીક વાર થઈ ત્યાં ભરતના મનમાં થયું કે ના, હજુ મારે મારવી તો છે. ફરથી પાછા મારવા ગયા, કઈ કઈ સામે દેખાતા હતા ત્યાં ફરથી મનમાં વિચાર આવ્યો કે ભરત થોભી જા, ભલે રઘુકુળને લાંછન લાગે પણ લોકો એમ બોલશે કે દશરથના દીકરાએ પોતાની સગી માતાને મારી, એટલે દશરથને કલંક લાગશે. ભરતને વિચાર થયો કે ના, મારા બાપને મારે કલંક નથી લગાડવું. ફરથી પાછું તલવાર મૂકી દીધી અને સુવા જતા હતા. ત્યાં મનમાં એકદમ આક્રોશ હતો, જેમ કોઈકના પ્રત્યે આપણને બોલવાનો ગુસ્સો થયો હોય ને કે એને બતાવી દેવું છે, એટલે ઘણી વાર એમ થાય કે ના ના રહેવા દઈએ, ત્યાં પાછું થાય ના ના બદલો લેવો જ છે, આજે બોલી જ નાખવું છે. અંદર જે આપણે વોર ચાલે છે, વોર વિધિન, અંદર યુદ્ધ ચાલે છે. ભરતની અંદર યુદ્ધ ચાલતું હતું. ભરત કે આજે પતાવી દેવી છે, ભલે રઘુકુંડને કલંક લાગે કે ભલે દશરથને કલંક લાગે, આજે તો માને મારી જ નાખવી. જ્યાં મારવા જતા હતા ત્યાં છેલ્લો અંતિમ વિચાર એવો આવ્યો કે ભરત રામને જો ખબર પડશે તો રામ રાજી નહીં થાય. અને એક વિચાર આવ્યો અને એનું વર્તન બદલી ગયું. ભરતે તલવાર મ્યાન કરી ત્યાર પછી ક્યારેય ખોલી નથી. જ્યારે આપણને એવું લાગે કે આ કરાય કે ન કરાય, એ સમયે તમને શાસ્ત્ર એ સાચું માર્ગદર્શન આપશે કે આ કરાય ને આ ન કરાય, વિવેક આપશે. રામાયણમાં લખ્યું છે, બીનું સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બીનું સુલભ ન સોય. આ વિવેક રામની કૃપા થકી આવે છે. આ કરાય ને આ ન કરાય. તો આજની આજથી જે પારાયણ આપણે શરૂ કરી રહ્યા છે એ પહેલું શબ્દ સત્ર છે, બીજું એ છે શિક્ષા સત્ર. એજ્યુકેશન મળશે આપણને, ટ્રેનિંગ આપવાની છે. રોજ રાત્રે આટલી મોટી સંખ્યામાં અહીંયાથી આપણે વર્ગો ચલાવવાના છીએ, આ રામાયણના વર્ગો. અને ખરેખર હું તમને ચેલેન્જ મારીને કહું છું કે દુનિયાની કેટલી મેગેઝીન, કેટલી બુક્સ અમે તમામ સાધુઓએ જે ભણેલા છે બધા વાંચ્યા છે. આજે હું તો ત્યાં સુધી કહું છું કે તમે MBA થયેલા હોય અથવા તમે એન્જિનિયર થયેલા હોય, તમે વર્લ્ડની કોઈ પણ સારામાં સારી મેનેજમેન્ટની પુસ્તક લાવો અને તમારા મેનેજમેન્ટના પુસ્તકમાં જેટલા કઈ પ્રિન્સિપલ હશે એ તમામ પ્રિન્સિપલો આપણા રામાયણમાં આપેલા જ છે. આપણી ગીતા, આપણા ઉપનિષદો, આપણું ભાગવત, આપણા રામાયણ, કોઈ પ્રિન્સિપલ બાકી નથી. આ લોકો રેપર સારું કરે છે એટલે તમને લેવાનું મન થાય છે. આપણી પાસે માર્કેટિંગ સ્કિલ નથી એમાં પાછા પડીએ છીએ. એ લોકો સેલ્સમેન પાવરફુલ છે એટલે પોતાની નાની વસ્તુને મોટી કરીને બતાવી શકે છે. તો એવું એક ગ્રંથ કે જે મેનેજમેન્ટના ક્લાસીસ પણ શીખવી શકશે એની વાતો આપણે સાંભળવાના છીએ. ત્રીજી વસ્તુ,
જે પારાયણ આપણે સાંભળવાના છે એ શોભા સત્ર છે, શોભામાં વધારો કરશે આપણી। માણસ માત્રને પોતાની શોભા વધારવાની બહુ ઈચ્છા હોય, દરેકને સારા દેખાવું ખૂબ ગમે છે ને, રૂપવાન થવું, દરેક માણસને સતત ઈચ્છા રહે। હા, કેટલાક આમાં બેઠેલા કેટલાક કાસકો રાખતા હશે ખિસ્સામાં, કેમ સહેજ વાળ વિખરી જાય ને એટલે ઘણા ઓળીને વ્યવસ્થિત કરી નાખતા હોય છે, કેટલાક બહુ શુરવીર હોય તો અરીસોય રાખતા હોય છે, પણ હવે તો ગાડીના ગ્લાસ હોય એમાં ઘડીએ ઘડીએ જોઈ લે। ઘણા કથામાં આવતા પહેલા એ વાળ સેટ કરીને આવ્યા હશે, ઘણા ચાલુમાં એ સેટ કરતા હોય સતત। માણસને પોતાનું રૂપ એટલું ગમે છે, એને રૂપને સુધારો કરવાનો સતત પ્રયત્ન કર્યા કરે, વાળમાં સુધારા બોલો, સતત સુધારા। કેટલાક લોકો ધોળા થઈ જાય પાછા એને કાળા કરે છે, કેટલાક જાત જાતને વાળમાં કેટલી સ્ટાઇલ આવે છે, કેટલાક આગળથી ટૂંકા કરે પાછળ લાંબા કરે, કેટલાક પાછળ ટૂંકા કરે આગળ લાંબા નહીં, ગુંચલા કરે છે, કલ્લી હેર કરે, સ્લોપ કટ આવે, બીટલ્સ કટ આવે, જાત જાતની કટ આવે છે, કેટલીક હલ કટ આવે છે, ઘણી કટ આવે છે, અલગ અલગ કટ માણસો કરે છે સારા દેખાવા માટે। વાળથી માણસો સારા દેખાવાના પ્રયત્ન કરે છે। અમે આફ્રિકા ગયેલા આ વખતે, આપણે તો સારું છે કે ભગવાન આપણને વાળ આપે છે, અહીંયા બેઠેલા લગભગ બધાને વાળ ઉગે જ છે, મહિને એક દોઢ મહિને કે જેનો જેવો ગ્રોથ હોય એ મુજબ વાળ કપાવવા પડે। આફ્રિકામાં જેટલા કઈ માણસો છે ને એ લોકોને વાળ નથી હોતા, આફ્રિકાના કાળિયાઓને ટૂંકા ટૂંકા વાળ હોય છે, સાવ બોળિયા બોળિયો હોય છે, બધા જ બોળા હોય છે, એ લોકોને વાળ આપણી જેટલા લાંબા ઓળે એવા એ લોકોને કાંસકાન ધંધો જ ના થાય, વપરાતા જ નથી, વાળ જ ન હોય કાંસકા ક્યાં વાપરવાના। અને ખાલી પુરુષો બોળા નહીં, ત્યાં આફ્રિકાના બહેરાય બોળિયા હોય છે, આફ્રિકામાં બહેનોને પણ વાળ ઉગતા જ નથી, બધા બહેનો ટૂંકા વાળવાળા હોય છે। છતાં જેટલો ગુજરાતના માણસો વાળ પાછળ ખર્ચો નથી કરતા એટલા આફ્રિકા વાળા કરે છે। આ વખતે હું 4 મહિના આફ્રિકા રહીને આવ્યો, આફ્રિકાના તમામ પુરુષો, મોટાભાગના પુરુષો અને લગભગ 95% બહેનો એ માથામાં વીગ પહેરે છે। એક સ્ત્રી વાળનો ખર્ચો 5,000 કરે, 10,000, 15,000, 50,000 સુધીના નકલી વાળ પહેરે છે। દરેકને સારા દેખાવું છે, સારા વાળ બનાવો, શેમ્પુ નાખો, સ્પ્રે છાંટો, કાળા હોય તો થોડોક પાવડર લગાવો, થોડુંક ફેશિયલ બેશિયલ કરાવો, વ્યવસ્થિત થાવો, આમ ચહેરો ચકમક કરાવો, દાંત થોડાક ઉજળા કરાવો, દાંત થોડાક બહાર આવી ગયા હોય તો બ્રેસીસ બંધાવો, દાંત અંદર નાખી દો ને થોડાક વ્યવસ્થિત દેખાવો, બરાબર છે, કરો એની નાનત પાડતા, જાત જાતના પ્રયત્નો કરે છે। કપડાં કરો, કપડાની સ્ટાઇલ બદલો સારા દેખાવા માટે, પેલા ધોતિયા પહેરતા હતા આપણે બધા, એમાં જ પેન્ટ પહેરતા થયા, એમાં પેન્ટમાં પાછા કેટલાય પ્રકાર આવ્યા, બોલ વેટમ આવ્યું અમિતાભ બચ્ચન જેવું, ઉપર સ્કિન ટાઈટ હોય અને નીચે પાછું આમ મોટું મોઢું આવે, સાવ પડું આવે, એમાં પાછું પેરેલલ બેગી આવ્યું એટલે ઉપર જેવું હોય એવું જ નીચે હોય, આપણે પેલી લોટ દળવાની ઘંટીમાં હોય ને પેલું નીચે લટકાયું હોય કપડું, લોટ નીકળતો હોય ત્યાં, એવું જ હોય, ઉપરથી ચાલુ કરે તો હળંગ હાલ્યું આવે, એવા પેન્ટ પહેરતા થયા, એમાં મજા ના આવી, એકે થોડી સ્ટાઇલ બદલો, સ્કિન ટાઈટ લાવો, એટલે ઉપર જેવું પટલું હોય એવું જ નીચે સુધી સ્કિન ટાઈટ લાવો, સ્કિન ટાઈટ ખાલી નોર્મલ કોટનમાં પોલિસ્ટરમાં મજા નથી આવતી, જીન્સ લાવો, જીન્સ ડેનિમ જીન્સ ડ્યુપોટ લી જીન્સ જીન્સ લાવો, ખાલી જીન્સમાં મજા નથી આવતી, થોડાક નીચે ગૂંચડા વાળા જીન્સ લાવો, નીચે છોતા રબડતા હોય ને રૂમમાં કચરો વાળવાની જરૂર જ નહીં, હવાની વળી જ જાય એટલું ભેગું લટકતું હોય છે, એમાં મજા નથી આવતી, થોડાક થીગડા વાળા લાવો એટલે થીગડા મળાવડાવે છે, થોડાક એસિડ વોશ લાવો, હોય કાળા કલરનું પણ એમાં વ્હાઈટ ડાઘા કર્યા હોય, જાત જાતના કલર કરો તમે, બદલાવો, જીન્સ બદલાવો, વાળ બદલાવો, કપડા બદલાવો। માણસ સતત પ્રયત્ન કરે છે પોતાની શોભામાં વધારો કરવાનો, દરેકને રૂપવાન થવું છે, કોઈને સંતોષ નથી વધારે પોતાના રૂપથી કે હજુ મારે વધારે સારા થવું છે। માઇકલ જેક્સન, તે તો અત્યારે ગુજરી ગયા, માઇકલ જેક્સન બેઝિકલી હી વોઝ નિગ્રો, કાળિયો હતો, છતાંય ધોળા દેખાતા હતા, કેમ ધોળા દેખાતા હતા, હી હેઝ ડન પ્લાસ્ટિક સર્જરી ફોર 17 ટાઈમ્સ, 17 વખત પ્લાસ્ટિક સર્જરી કરાવી હતી અને પછી ધોળો થયો હતો। માણસો પ્લાસ્ટિક સર્જરી કરીને ધોળા થવાના પ્રયત્ન કરે છે, રૂપવાન થવું છે। આજે માણસોને રૂપવાન થવામાં રસ છે પણ કોઈને ખાનદાન થવામાં રસ નથી, આ પારાયણ એ રૂપવાન કરવા માટેની પારાયણ નથી, આ ખાનદાન કરવા માટેની પારાયણ છે। આજે તમે રૂપવાન હોય છતાંય પ્રશ્ન છે,
જીવન સારું ન હોય તો તમારું રૂપ એ કશું જ કામ નથી લાગતું. પગે લોકો એને લાગે છે, આદર એનો કરે છે. રામાયણમાં એક સુંદર પ્રસંગ આવે છે. એકવાર રામ અને સીતા બંને જંગલમાં નિવાસ કરવા માટે ગયા, એ સમયનો આ પ્રસંગ છે. લક્ષ્મણ ફળફૂલ લેવા માટે ગયેલા, રામ સીતા બંને બેઠેલા, અને એ સમયે રામે સીતાને પ્રશ્ન કર્યો. એક ઝાડ હતું સામે, અને ઝાડ ઉપર એક વેલ ચડેલી હતી. આ જોયા પછી રામ સીતાને એમ કહે છે કે સીતાજી, આ ઝાડ કેટલું ભાગ્યશાળી કે જેને આ વેલનો સહારો પ્રાપ્ત થયો. સીતાજી કે છે, ના એવું ના કહેવાય, આ વેલ કેટલી ભાગ્યશાળી કે જેને ઝાડનો આધાર પ્રાપ્ત થયો. બંનેના ચરણ લાંબા હતા એટલે રામ એમ બોલ્યા કે તમારા ચરણને લીધે મારા ચરણ કેટલા શોભે છે. સીતાજી કે છે, પ્રભુ એમ ન બોલો, આ તમારા ચરણની બાજુમાં મારા ચરણ છે એટલે મારા ચરણ શોભે, બાકી મને પગે લાગે કોણ. બંને વચ્ચે ઝઘડો થયો મીઠો. રામ કે તમારા ચરણને લીધે મારા ચરણ શોભે, સીતા કે તમારા ચરણને લીધે મારા ચરણ શોભે. બંને જણાએ નક્કી કર્યું, લક્ષ્મણ આવે એટલે થર્ડ એમ્પાયરને રાખીએ, એને પૂછીએ. લક્ષ્મણ પાછા આવ્યા, લક્ષ્મણને પૂછ્યું કે લક્ષ્મણ આવો કઈ મીઠો સંવાદ થયો છે, કોના ચરણ લીધે કોના ચરણ શોભે. લક્ષ્મણ બુદ્ધિશાળી હતા. લક્ષ્મણ કે હજી ભેગું રહેવાનું છે એટલે કોઈની બાજુ બગાડાય નહીં. ભાભીનું હારું બોલીએ ભાઈને ખોટું લાગે, ભાઈનું બોલીએ ભાભીને ખોટું લાગે. એટલે લક્ષ્મણ શું બોલ્યા, લક્ષ્મણ કે આ ચરણને લીધે આ ચરણ પણ નથી શોભતા કે આ ચરણને લીધે આ ચરણ પણ નથી શોભતા. તો રામ કે શું બોલ્યો તું, આ કોઈની બાજુ નહીં. સીતા કે કેમ આવું બોલ્યા. લક્ષ્મણ કે કોઈના પગને લીધે કોઈના પગ નથી શોભતા, પણ તમારા બંનેનું આચરણ એટલું સારું છે એટલે તમારા બંનેના ચરણ શોભે છે. આચરણ સારું હોય તો ચરણ શોભે. આજે સંતો કરતા સુવાળા પગ તો વેશ્યાઓના હોય છે, તેને પગે લગાય છે. ઘરવાળાના બહેનોના પગ વધારે સારા હોય તેને પગે લાગવાનું હોય. પગે એને લગાય છે જેનું આચરણ સારું છે, જેનું જીવન સારું છે. માણસ રૂપથી કોઈ આકર્ષાતા નથી, એ ટેમ્પરરી આકર્ષણ છે. જયારે સ્વરૂપનું આકર્ષણ, રાજકોટમાં કાલાવાડ રોડ એ મુખ્ય રોડ છે. એ કાલાવાડ રોડ પર મુખ્ય જો કોઈ સ્થાન હોય તો BAPS સ્વામિનારાયણ મંદિર. રોડ પરથી પસાર થયા છો ત્યારે તમે અનેક વખત દર્શન કર્યા હશે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે 1998 ની સાલમાં મંદિર બનાવ્યું છે. એ મંદિરમાંથી જેવા બહાર નીકળીએ એટલે આ બાજુ અંડરબ્રિજ બાજુ જઈએ ત્યાં રાણી લક્ષ્મીબાઈ નું સ્ટેચ્યુ છે. ઘોડા ઉપર લક્ષ્મીબાઈ સવાર છે. અને આ બાજુ યુનિવર્સિટી રોડ બાજુ આગળ વધીએ, કાલાવાડ રોડ બાજુ, ત્યાં વિવેકાનંદ સ્વામીનું પૂતળું છે. હું અનેક વખત મારા પ્રવચનમાં ઉલ્લેખ કરું છું કે આ બંને એક સ્ત્રીનું પ્રતિનિધિત્વ કરે છે અને એક પેલા પુરુષના કેન્ડિડેટ છે. વર્ષોથી બંને ત્યાં ઉભા છે અને એની સામે તમે બિગ બજાર ઉપર, ઇસ્કોન પ્રોઝોન મોલ પર, ક્રિસ્ટલ મોલ ઉપર જાત જાતના અલગ અલગ હોર્ડિંગ્સ જોશો, હીરો હિરોઈનના ફોટાવાળા. આ રોડ પરના જેટલા હોર્ડિંગ હશે ને એ અમુક સમયે સમયે બદલાઈ જશે. એના કરતા કોઈ સારો ચહેરો આવશે ને એટલે પેલા ચહેરાને હેઠા ઉતારી દેશે અને બીજા ચહેરા ચડાવી દેશે. પરંતુ વિવેકાનંદ સ્વામી કે લક્ષ્મીભાઈને દુનિયાની કોઈ તાકાત બદલી નહીં શકે, કારણ કે એ લોકો રૂપથી ઉપર નથી ચડ્યા, એ લોકો સ્વરૂપથી ઉપર ચડ્યા છે. તમારા ફોટાને સરકાર બદલી શકે, પૂતળાઓને સરકાર બદલી ન શકે, કારણ કે લોકો ગુણોથી ઉપર ચડ્યા છે. તમારી બ્યુટી ગમે તેટલી હશે પણ જો પ્યોરિટી નહીં હોય તો તમારી બધી જ બ્યુટી અહીંયા પડી રહેવાની છે. જ્યારે એની સામે કેટલાક માણસો પાસે બ્યુટી નથી પણ પ્યોરિટી છે, તાકી દુનિયા આદર કરે છે. અત્યાર સુધી ભારતના જેટલા કઈ રાષ્ટ્રપતિ થઈ ગયા એમાં સૌથી શ્રેષ્ઠ રાષ્ટ્રપતિ જો થયા હોય અને વધારે પ્રખ્યાતિ કોઈને પ્રાપ્ત થઈ હોય, હી ઇઝ APJ અબ્દુલ કલામ સાહેબ. અત્યારે અબ્દુલ કલામ જેટલી પ્રખ્યાતિ બીજા કોઈ રાષ્ટ્રપતિ પ્રાપ્ત થઈ નથી. અબ્દુલ કલામ સાહેબ બહુ રૂપાળા છે એટલે ફેમસ થયા છે. કલામને તમે મળ્યા છીએ, રાજકોટ હમણાં 2 વર્ષ પહેલા આવ્યા કલામને, અને હમણાં શિકાગો મંદિરે આ રવિવારે જ કલામ ત્યાં હતા. ટોરન્ટો આપણા મંદિરે આવી ગયા. અનેક વખત સંતોને મળ્યા છે. અબ્દુલ કલામનું રૂપ કેવું છે, બહુ રૂપાળા છે, બ્લેક છે, અહીંયા બેઠેલા કરતા વધારે કાળા કલામ છે. કેટલાક એમ માને છે ને કાળા હોય એટલે આપણને કોણ ભાવ પૂછે. અબ્દુલ કલામ કાળા છે. અબ્દુલ કલામના માથા પર હેરસ્ટાઇલ કઈ છે, કઈ સ્ટાઇલ રાખે છે. કલામના વાળ જોયા છે, પેલા જીંથરા બાબા જેવા વાળ રાખે છે, આઈન્સ્ટાઈન જેવા, આમ લટકણિયા હોય ને એવા, કાનઈ ન દેખાય એટલા ઢાંકી રાખે છે. આવા કલામની વાળની સ્ટાઇલ છે. પાછા કપડાં કેવા પહેરે છે, એક તો કાળા છે ને બ્લુ કલરના શર્ટ પહેરે છે.
આપણે જેવા કલરના હોઈએ ને એવા થોડાક શેડ સિલેક્ટ કરવા જોઈએ. કલમના આવા શેડના સિલેક્શન છે, છતાં ભારતની લગભગ સવાબદની વસ્તીમાંથી ભાગ્યે જ કોઈક માણસો કલમને ધિક્કારતા હશે. એનું રૂપ સારું નથી, પણ માણસના સ્વભાવ સારા છે એટલે લોકો એને આદર કરે છે. આજે તમારા રૂપ સારા થઈ જાય એટલે લોકો તમને પરમેનન્ટ આદર નહીં કરે, સ્વરૂપ સારું કરવાનું છે. આજે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ, આજે સ્વામીજી પાસે કયું રૂપ છે? આજે અમે બધા સાધુઓ, અમારી પાસે એવા કયા કપડાં છે? અમારી પાસે ક્યાં માથાની કઈ હેરસ્ટાઇલ છે? તમારી જેવી સ્ટાઇલ છે એવી કોઈ સ્ટાઇલ અમારી પાસે નથી. અમાર દર મહિને અમારે બધું જ સાફ કરી દેવડાવે છે. મહિનામાં એક વાર માથાના વાળ ઉતારી દેવાના, દાઢી મૂછો બધું જ કાઢી નાખવાનું, નો સ્ટાઇલ. બીએપીએસ નામે તમામ સાધુઓ મહિનામાં સેમ ડે સુદ તેરસ આવે એટલે બીએપીએસ સંસ્થાના 862 સાધુઓ અમે એક જ દિવસે વાળ કપાઈ નાખીએ છીએ. પ્રમુખ સ્વામી મહારાજ થી શરૂ કરી તમામ સાધુઓ, નો ચોઈસ. કોઈકને એમ વિચારો કે મારે ચોટલા રાખવા છે, કોઈકને વિચારો કે મારે મોટા વાળ રાખવા છે, ના ચાલે. અહીંયા બીએપીએસ માં વિથ ધ સેમ હેરસ્ટાઇલ એક જ દિવસે એક સમાજ સ્વામીજી તૈયાર કરી રહ્યા છે. તો સ્વામીજીના માથા પર કોઈ સ્ટાઇલ નથી, સ્વામીજી કોઈ ફેશિયલ બેસલ નથી કરાવતા, સ્વામીજી ભગવા કપડા પહેરી રહ્યા છે, કોઈ કલર ચેન્જ નથી. છતાં અબ્દુલ કલામ જેવા કલામ કે વિશ્વના લાખો લોકો એમના પગમાં કેમ પડે છે? એમના રૂપને નથી પગે લાગતા, એમના સ્વરૂપને પગે લાગે છે. રામાયણ આપણા રૂપમાં સુધારો નથી કરતું, રામાયણ આપણા સ્વરૂપમાં સુધારો કરે છે, આંતરિક સુધારો. એના માટેની આ પારાયણ છે. હનુમાનજી, જે હનુમાનજીને આપણે મંદિરોમાં સેવા પૂજા કરીએ છીએ, હનુમાનજીમાં રૂપ કેવું હતું? હનુમાનજી વાંદરાજ હતા. હા, આ તો અત્યારે આપણે એમને ભગવાન ભગવાન હતા, પણ વાનર સ્વરૂપ ધારણ કરેલા ભગવાન હતા. હનુમાનજીના રૂપમાં વાનર જેવું મોઢું લાગે છે, છતાં આજે આખા ભારતમાં જેટલા રામના મંદિર નહીં હોય એટલા હનુમાનના મંદિર છે. ભારતમાં રામ કરતા વધારે મંદિર એ હનુમાનના છે. એમના રૂપને લોકો પગે નથી લાગતા, એના સમર્પણને, એના ગુણોને પગે લાગે છે. આજે તમે કોઈ પણ મંદિરમાં દર્શન કરવા જાઓ એટલે પહેલા બે દેવતા હોય છે, એક હનુમાનજી અને બીજા ગણપતિ. બંનેના રૂપ કેવા છે? એક વાંદરા જેવા અને બીજા હાથી જેવા. બંનેના રૂપ માણસ જેવા છે જ નહીં, છતાં સૌથી પહેલા લોકો આ દેવતાઓને પગે લાગે છે, કારણ કે એમણે ભગવાનને ઓળખી લીધા, રાજી કર્યા છે એટલે એને પગે લાગવામાં આવે છે. રામાયણ આપણને આ સમજાવે છે, આ ઓળખાવે છે, અંદરથી સુધારો. તો ત્રીજી વસ્તુ આ છે આપણી આ 7 દિવસની પારણ. પહેલું શબ્દ સત્ર છે, બીજું શિક્ષા સત્ર છે, ત્રીજું શોભા સત્ર અને ચોથું આ સમાધાન સત્ર છે. અહીંયાથી કંઈક સોલ્યુશન પ્રાપ્ત થશે. આ સભામાં કેટલાકને પ્રશ્ન પૂછવામાં આવે, આમાંથી જેની પાસે 4-વ્હીલર કાર ન હોય એ આંગળી ઊંચી કરો. ઘણા બધા હશે, ઘણા બધા પાસે 4 પૈડાવાળી ગાડી નહીં હોય, કેટલાકને 2 પૈડાવાળી હશે. કેટલાક એવા પણ હશે કે જેના ઘરની અંદર VCR કે DVD પ્લેયર નહીં હોય. કેટલાક એવા પણ હશે કે જેની પાસે સેલફોન નહીં હોય. કેટલાક એવા હશે સિનિયર સિટીઝન કે સેલફોન ન પણ રાખતા હોય. પણ હવે હું એક પ્રશ્ન એવો પૂછું કે જેને કોઈ જ પ્રશ્ન ના હોય, યાદ રાખજો, કોઈ જ પ્રશ્ન ના હોય. ભૂતકાળમાં ના થયો હોય, વર્તમાનમાં પણ ના હોય અને ભવિષ્યમાં પણ ન થવી ગેરંટી જે આપતા હોય એ આંગળી ઊંચી કરો. કંઈક ને કંઈક પ્રશ્ન હશે જ, નાના મોટા. કેટલાકને શરીરના પ્રશ્ન, કેટલાકને મનના પ્રશ્ન, કેટલાકને પૈસાના પ્રશ્ન, કેટલાકને છોકરા છોકરી ભણતા નથી એ પ્રશ્ન, કેટલાકને ભણાયા છે નોકરી નથી મળતી એ પ્રશ્ન, કેટલાકને નોકરી મળી ગઈ છે છોકરી નથી મળતી એ પ્રશ્ન, કેટલાક છોકરી મળી ગઈ તેવા અખણા રહેતા નથી એ પ્રશ્ન, કેટલાકને અખણા રહે છે તેના ઘેર છોકરો નથી આવતો એ પ્રશ્ન, કેટલાકને છોકરાને ઘેર છોકરો આવી ગયો પછી એડમિશનનો પ્રશ્ન. ચાલુ ચાલુ પ્રશ્નોની પરંપરા, સતત પ્રશ્નો દરેક વ્યક્તિના જીવનમાં રહે છે. એની વચ્ચે મારા તમારા જીવનના નાના મોટા પ્રશ્નોના સોલ્યુશન આ રામાયણની પારણમાંથી મળવાના છે. પ્રશ્ન તો આવે, આ ગ્રંથો આપણને સોલ્યુશન આપશે. તમને એમ થાય કે સ્વામી રામાયણમાંથી શું સોલ્યુશન મળે, રામાયણ શું શીખવાડે છે? રામાયણ શીખવાડી શકે છે. થોડાક વર્ષો પહેલા બોમ્બેના રેલવે સ્ટેશન ઉપર એક મોટી ઉંમરના કાકા પોતાની પત્ની કાકી સાથે બેઠા હતા અને ટ્રેન આવવાની વાર હતી એટલે કાકા કે બેઠા બેઠા રામાયણ વાંચતા હતા. બાજુમાં એક નવયુવાન આવ્યો, તાજો પરણેલો, પોતાની ઘરવાળીને લઈ અને એ બાકડા પર બેઠો.
એ પેલા યુવાને કાકા કાકી સામે જોયું, 70-65 વર્ષના કાકા કાકી રામાયણ વાંચે, એટલે પૂછ્યું, કાકા શું કરો છો? કે બેટા જો ને કે રામાયણ વાંચ્યું, રામચરિત માણસ વાંચીએ છે. પેલો છોકરો કે કાકા હાથે કઈ વંચાતા હશે? સવારે એક છાપું ખરીદ્યું હોય ને દિવ્ય ભાસ્કર કે ગુજરાત કે સંદેશ, એ હાજ પડે પસ્તી થઈ જાય. આ રામાયણ 21 લાખ વર્ષ પહેલા લખાયું, હવે તો એક્સપાયર ડેટનું થઈ ગયું, હાથે કઈ વંચાતા હશે? આ ચિત્ર લેખા લો, આ વાંચો, અભિયાન વાંચો, ઝી ન્યૂઝ વાંચો, આ ટાઈમ મેગેઝિન વાંચો, ઇન્ડિયન એક્સપ્રેસ વાંચો, આ બધું વંચાય. આ રામાયણ તો કઈ વંચાતા હશે? એ કે ના બેટા, અમારે રામાયણ સારું, તું તારી ઘરવાળી બે ચિત્ર લેખા વાંચો, અમને તામાંથી ગાઈડલાઈન મળે છે. પેલા બંને આ બધા મેગેઝિન વાંચવાના ચાલુ કર્યા, અને કાકા કે રામાયણ વાંચતા હતા. થોડીક વાર પછી ટ્રેન આવી, અને બોમ્બેની ટ્રેન લગભગ બધા જોઈ હશે, બોમ્બેની ટ્રેનો જોઈ છે ને, ઘઉંની કોઠીમાંથી દાણા જેમ ખાલી કરે ને એમ માણસો ખાલી થાય છે. ઘઉંની કોઠીમાં નીચે દાણા નીકળે ને ફૂલ સ્પીડમાં, એમ ટ્રેન ઉભી રહી નથી, માણસો નીકળ 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 કરે. આપણને એમ થાય, પહેલી વાર જો બોમ્બે ગયા હોય અને પહેલી વાર બોમ્બેની ટ્રેનમાં બેસવા જાવ તો આપણને એમ થાય બીજી ખાલી આવે એમાં જઈએ, બીજી ખાલી આવવામાં જઈએ. સવારથી હા સુધી એ કઈ ખાલી જ નથી આવતી. બોમ્બેની ટ્રેનો ખાલી 2 કલાક બંધ રહે છે રાત્રે, બાકી 22 કલાક સતત ચાલ્યા કરે છે. આવો ટ્રાફિક છે, રોજના 5-10 માણસો કપાય છે બોમ્બેના ટ્રેક ઉપર. રોજના 5-10 માણસો બોમ્બેના પાટા પર, રેલવેના પાટા પર કપાઈ જાય છે, આટલો ટ્રાફિક છે. એની વચ્ચે ટ્રેનની અંદર કાકા કાકી ચડ્યા, એમાં પેલો યુવક પણ ચડ્યો, અને એને પેલું કડું પકડીને ઉભો તો પરસે રેબજબ થઈ ગયેલો, ટેન્શનમાં હતો, ડિપ્રેશનમાં હતો. કાકા કે ડિયર વોટ હેપન, શું પ્રોબ્લેમ થયો? એ કે કાકા ગજબ થઈ ગયો. શું ગજબ થઈ ગયો? એ કે ટ્રેન ઉપડી ગઈ, પ્લેટફોર્મ પૂરું થઈ ગયું અને મારી ઘરવાળી નીચે રહી ગઈ, મારી પત્ની નીચે રહી ગઈ, ટ્રેન તો હવે ફૂલ સ્પીડ પકડી લીધી છે, હવે શું કરવાનું? કાકા કે દીકરા, હું તને એટલે કહેતો તો રામાયણ વાંચવી જોઈએ. અલા પણ ઘરવાળી નીચે રહી જાય ને એને રામાયણ ને કઈ કનેક્શન કરું? પત્ની નીચે રહી જાય એને રામાયણ ને શું કનેક્શન? કાકા કે બેટા, તે રામાયણ વાંચ્યું હોત ને તો રામાયણમાં પ્રસંગ આવે છે, રામ અને સીતા જંગલમાં જતા હતા લક્ષ્મણ સાથે, એમાં ગંગા નદી પસાર કરવાની થઈ, નાવિક નાવડી લઈને આવ્યો, અને નાવિક રામ ભગવાનને કહે છે, પ્રભુ આપ પહેલા બેસો. ત્યારે રામ ભગવાન પહેલા નહોતા બેઠા, રામે પહેલા સીતાને ચડાયા પછી રામ ચડ્યા હતા. જો તારી 65 વર્ષની કાકીને મેં ચડાઈ દીધા છે ને કે, અને તું હારા 20 વર્ષની નીચે ભૂલીને આવ્યો. રામાયણ વાંચ્યું હોત તો પેલા પત્નીને ચડાવાય એટલી તને ખબર પડે. રામાયણ એ ખાલી કથા વાર્તાનો ધર્મગ્રંથ નથી. રામાયણ આપણને પોતાની પત્ની સાથે કઈ રીતે વર્તવું, પોતાના ભાઈ સાથે કઈ રીતે વર્તવું, એની પણ બધી વાતો એ રામાયણમાંથી શીખવા મળે એવું છે. એટલે આપણી આ પારાયણ સમાધાન સત્ર છે. અહીંયા બેઠેલા પ્રત્યેક વ્યક્તિને તમારા જે કઈ નાના મોટા પ્રશ્ન હશે એના અચૂક સોલ્યુશન 7 દિવસની પારાયણમાં પ્રાપ્ત થઈ જ જશે. આ રામાયણ ગેરંટી આપે છે. આપણા ધર્મ ગ્રંથો એ તમને પૈસાદાર થવાની ગેરંટી નહીં આપે. ભાગવત ની પારાયણ પરીક્ષિત રાજાએ સાંભળી, પરીક્ષિતને શાપ થયો કે 7 દિવસની અંદર તને તક્ષક નાગ આવીને કરડ છે. એટલે પરીક્ષિત તપાસ કરવા ગયા સુખદેવજી પાસે કે કોઈ રે ઉગારે મુનિયા કાળથી તેને રે સોપું આશીષજી, મયા કિમ કર્તવ્યમ, મયા કિમ સ્મર્તવ્યમ, મયા કિમ કીર્તિતવ્યમ. સુખદેવજી કહે છે 7 દિવસ સુધી બેસી જા, અનશન વ્રત લઈને બેસી જા અને કથા વાર્તા સાંભળ. પરીક્ષિતે કથા સાંભળી 7 દિવસ સુધી. કથા આપણે જેમ સાંભળવાના છે ને 7 દિવસ સુધી કથા, તમને બધાને પરીક્ષિત બનાવવાના છે. પણ પરીક્ષિત કરતા આપણું ઈઝી છે, કારણ કે પરીક્ષિત સવારથી સાંજ સુધી કથા સાંભળતા હતા, આપણે ખાલી રાતનું સાંભળવાનું છે. બીજું, પરીક્ષિત છે ને અનશન વ્રત લઈને બેઠા હતા, એટલે જમવાનું પણ નહીં, પાણી પણ નહીં પીવાનું. અહીંયા બેઠેલા મોટા ભાગના ખાઈ રહ્યા છે, અને અહીંથી ગયા પછી તરબૂચ ખાશે એ જુદા, કેટલાક રસ પીશે એ જુદા. આ બધું કેટલું આપણે કરતા હોઈએ. પરીક્ષિત આવું કઈ જ નહોતા કરવાના, અને 7 દિવસ સુધી કથા સાંભળવાના હતા. 7-7 દિવસ સુધી પરીક્ષિતે કથા સાંભળી, કથા પૂરી થઈ, તક્ષક નાગ આવ્યો, પરીક્ષિતને કરડ્યો, પરીક્ષિત મૃત્યુ પામ્યા. એટલે કેટલાક લોકો શું બોલ્યા કે પેલા બાવાએ 7 દિવસ સુધી બોલ 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 કર્યું, આ રાજાએ હાંભળ 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 કર્યું, તો એ પેલો નાગ આવ્યો, કરડ્યો અને મરી ગયો. એના કરતા હાથ દાડા સુધી ખાઈ પીને જલસા ના કરાય? મરવાના જતા તો એમાં કથા સાંભળીને શું કરવા મર્યા? પણ ભાગવતમાં ઉલ્લેખ આવે છે કે જે પરીક્ષિત મોતથી ડરતા હતા એ પરીક્ષિત બોલ્યા છેલ્લા દિવસે, ભગવાન તક્ષકાદિભ્યો મૃત્યુર્ભ્યો ન બિભેમિહમ પ્રવિષ્ટો બ્રહ્મ નિર્વાણમ અભયમ દર્શિતમ ત્વયા, કે ભગવાન પેલા હું મોતથી ડરતો તો હવે આ કથા સાંભળ્યા પછી હવે હું મોતથી ડરતો નથી.
પરીક્ષિતમાં બાહ્ય ફેરફાર કોઈ જ ન થયો, આંતરિક ફેરફાર થયો. એમ આ કથા મારી 7 દિવસની પારણ સાંભળ્યા પછી તમે રોડપતિ હોય તો કરોડપતિ થવાની ગેરંટી રામાયણ નથી આપતું, પણ કરોડપતિ કરતા વધારે આનંદ તમારે જોઈએ છે એ તમને રામાયણની પારણ આપી દેશે. તમારા દીકરા નહીં હોય તો દીકરા આપવાની ગેરંટી એ રામ ભગવાને કોઈ એક પણ શ્લોકમાં નથી આપી. પણ જેના ઘરે 2 દીકરા હોય જે આનંદ નહીં હોય, તમારા ઘરમાં એક પણ દીકરો નહીં હોય છતાં પણ તમને સંતોષ આપવાની ગેરંટી એ રામાયણ આપી દેશે. આંતરિક કલેવર, ઇન્ટરનલ ચેન્જીસ, આંતરિક ફેરફાર એ કથા વાર્તા કરી શકે છે, શબ્દો કરી શકે છે. કથા રામની, વ્યથા માનવની, આપણી વ્યથાઓ એને ટાળી શકે એના માટેનું આ સમાધાન સત્ર છે. અને 5મી વસ્તુ અંતિમ, આ અંતરદ્રષ્ટિ સત્ર છે, અંદર જોવાનું સત્ર છે. મોટે ભાગે માણસને ક્યાં જોવું ગમે છે? ક્યાં જોવું ગમે આપણને? બહાર જોવું ગમે. બસમાં બેસીએ તો એ સીટ કઈ પસંદ કરવાની? બારી વાળી, મજા આવે. પ્લેનમાં બેસીએ તો એ કઈ સીટ સિલેક્ટ કરવાની? વિન્ડો વાળી, કારણ કે એમાં જો આઈલમાં આવીએ તો બહુ મજા ના આવે. વિન્ડો હોય તો થોડુંક ઉપરથી વ્યૂ જોવાની મજા આવે. અરે બસ કે પ્લેનની વાત નહીં, આપણા ત્યાં પેલું ટીવીએસ સુઝુકી યામાહા બાઇક આવે છે. તમે પતિ પત્ની હોય, તમારે 2 દીકરાઓ હોય અને પછી બહારગામ જતા હોય તો 2 છોકરા વચ્ચે ઝઘડા થાય. શેના ઝઘડા? બાઇકમાં બેસવાના. ક્યાં બેસવાના? આગળ બેસવાના. હા, આગળ બેસવા માટે નાના છોકરા ઝઘડે. કેમ ઝઘડે? કારણ કે આગળ બેસે એને ફ્રન્ટ વ્યૂ મળે. આગળ જે બેસે એને સીધું એના બાપ કરતા પેલું એને જોવા મળે. હવે મોટે ભાગે જે આગળ બેઠા હોય ને પેટ્રોલના ટાંકા પર જ બેઠા હોય છે, પણ છતાં પણ આગળ બેસે એને જોવા મળે. અને જેને મમ્મી પપ્પાની વચ્ચે બેસે એને જો મમ્મી પપ્પા એવા જાડા આવી ગયા હોય બિચારો હલવાઈ જાય, અડધા કલાક સુધી માંડ થોડા થોડા શ્વાસ લે અને સાઈડ વ્યૂ માંડ મળે. એટલે મોટે ભાગે આપણને બધાને બહારનું જોવાની ઈચ્છા ખૂબ રહે છે. અહીંયાથી હું એવી જાહેરાત કરું કે હું મારી આંખો બંધ કરીશ, તમારે બધાએ પણ તમારી આંખો બંધ કરવાની. જ્યાં સુધી હું મારી આંખો ન ખોલું ત્યાં સુધી તમારે કોઈએ તમારી આંખો નહીં ખોલવાની. હું કહું એટલે તમે આટલું તમારું માન જાળવો, બધા આંખો બંધ કરી દો. પણ ઘણા શું કરશે, થોડીક વારમાં એક ખોલીને ચેક કરશે કે સ્વામીની ખુલી કે નહીં એમ. કારણ કે આપણને બંધ આંખે મજા આવતી જ નથી, અંદર કઈ દેખાતું જ નથી, એટલે આપણે બહાર જોવાનો પ્રયત્ન કરીએ છીએ. રામાયણ એટલે બહારનું જોવાનું બંધ કરવું અને અંદરનું જોવાનું ચાલુ કરવું, પોતાની જાતને જોવી. અંતરદ્રષ્ટિ સત્ર છે આ. આજે આપણે આપણું રૂપ તો બહુ જોઈએ છીએ, પણ આપણું સ્વરૂપ જોતા એ રામાયણ આપણને શીખવાડશે. આપણે કોણ છીએ, કેવા છીએ, અંદરનું જોતા એ રામાયણની અંદર ટેકનોલોજી આ છે. તો એની વાતો એ રામાયણમાંથી આપણે આત્મસાત કરવાના છીએ. એવો ભવ્ય ધર્મગ્રંથ એ રામાયણ છે. હમણાં જેમ અગાઉ ઉલ્લેખ કર્યો, ભારત વર્ષની સંસ્કૃતિ એ સંતો દ્વારા, શાસ્ત્રો દ્વારા અને મંદિરો દ્વારા ટકી છે. હમણાં જેમ ઉલ્લેખ કર્યો કે અમે વિચરણ દરમિયાન આ વખતે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના આદેશથી અમેરિકા અને આફ્રિકા બધા દેશોની અંદર સત્સંગ પ્રસાર પ્રચાર માટે જવાનું થયું. કદાચ અમેરિકા જેવા દેશોમાં જઈએ એટલે આપણા દેશોની કેટલીક વાતો આપણને ના ગમે. અમેરિકામાં 1 વર્ષ સુધી અમે ફર્યા અને ક્યાંય હોર્ન નહોતા સાંભળ્યા, એટલા હોર્ન જેવા રાજકોટમાં એન્ટર થયા સાંભળી લીધા. પરદેશની અંદર કોઈ હોર્ન મારે જ નહીં. તમે હોર્ન મારો એટલે તમારે ઇન્સલ્ટ કર્યું કહેવાય. આપણી ગાડીઓમાં હોર્ન સિવાય બીજું કંઈ મારે જ નહીં, કન્ટિન્યુઅસ હોર્ન ને હોર્ન જ હોય. જ્યારે લોકોની સિસ્ટમ અલગ છે. અમેરિકાની અંદર તમારે રેલવે ક્રોસિંગ આવે ત્યાં લોકો ફાટક રાખતા જ નથી. મોટે ભાગે કોઈ રેલવે ક્રોસિંગ પર ફાટક હોતા જ નથી. ખાલી રેડ લાઇટ મૂકી હોય અને ટ્રેક પસાર થતી હોય તો રેડ લાઇટ હોય, રેડ લાઇટ સ્ટાર્ટ થાય એટલે તમામ વ્હીકલ્સ વાળા બધા ઉભા રહી જાય અને પછી ગાડી પાસ થઈ જાય, ગ્રીન સિગ્નલ થાય પછી જે લોકો જાય. જ્યારે એની સામે આપણા રેલવે ફાટક જોજો, આપણા રેલવે ફાટકમાં ખાલી રેડ લાઇટ ને નહીં પેલો પાટાવાળો બંધ કરે છે, અને બંધ થતું હોય ને ત્યાં નીચેથી ઘૂસી ઘૂસી નીકળી જતા હોય. અને પછી બંધ થયા પછી પણ કેટલાક શું કરે છે, સાયકલો વાંકી વાળી વાળી, બાઇક ને વાંકા વાળી વાળી નીચેથી નાખે છે. અને પછી ઉભા રે એમાં જોજો, પેલા બંને બાજુ દરવાજા બંધ થઈ ગયા હોય અને પછી ઉભા હોય એમ આ બાજુ આખું ફૂલ થઈ જાય, પેલી બાજુ આખું ફૂલ થઈ જાય. આપણે મોટે ભાગે આપણી સાઈડમાં રહેવું જોઈએ, પણ જે પાછળથી આવે ને આગળ વધી વધીને આગળ અંગોઠ થઈ જશે. પાછળ આવ્યો હોય ને
તો એક્ઝેક્ટ પેલા ફાટક ની બાજુમાં આવીને ઉભા રહી જવાનું, આ બાજુ ફૂલ પેલી બાજુ ફૂલ. જો કોઈ અમેરિકાનો ધોળિયો આપણા ભારતના ફાટક નું દ્રશ્ય જોવે ને તો બિચારાને હાર્ટ એટેક જ આવે, એને એમ જ થાય કે આ લોકો નીકળશે કેમ ના. આ બાજુ ભરાઈ ગયું, આ બાજુ ભરાઈ ગયું. મહાભારતના યુદ્ધમાં પાંડવો અને કૌરવો હામ અમે ગોઠવાઈ ગયા હોય ને એમ ગોઠવાઈ જાય બધા. આ બાજુ આમ બાઇક ચાલુ કરીને ગોઠવાઈ ગયા હોય, પેલા એક્સિલેટર મારતા હોય. હવે બે રસ્તા પેક છે, જશે ક્યાં? એટલે કોઈ ધોળિયો આ દ્રશ્ય જોવે મુંજાઈ જ જાય, એને એમ થાય કે આ કેમ ના આ રીતે ઉભા રહી ગયા છે. પણ એને ખબર નથી જેટલા નીકળે એટલા જ નીકળી ગયા છે, વધ્યા એટલા જ રહ્યા છે. સામ સામે આવા ઉભા હોય છતાં પણ ફાટક ખુલે અને પાંચ મિનિટમાં ખાલી થઈ જાય, એનું નામ આપણું ઇન્ડિયા. હો પાછું ભારત આ છે, ગમે તેવી પરિસ્થિતિમાં પણ રસ્તો કાઢતા ભારતે શીખવાડ્યું છે. અમેરિકા વાળા બોર્ડ લગાવે કે ડુ નોટ ડિસ્ટર્બ મી, ઇન્ડિયા વાળા ડુ નોટ ડિસ્ટર્બ ના બોર્ડ ના લગાવે, એ લોકો બોર્ડ લગાવે નો વન કેન ડિસ્ટર્બ મી. કોઈની તાકાત છે આપણને ડિસ્ટર્બ કરે? આપણા લોકો ડિસ્ટર્બ થાય જ નહીં, ગામ આખાને આપણે ડિસ્ટર્બ ન કરીએ તે કોકનાથી ડિસ્ટર્બ થઈએ. ભારતની મેન્ટાલિટી થોડી જુદી છે. ગમે તેવા વિઘ્નોની વચ્ચે રસ્તો કાઢતા એ ભારતે આપણને શીખવાડ્યું છે. મારો કહેવાનો આશય એવું નથી ફાટક પર આવા પ્રોગ્રામ ચાલુ કરવા, આપણે બંધ કરવા જોઈએ, આવું ન કરવું જોઈએ, થોડી ડિસિપ્લિન શીખવી જોઈએ. પણ મારો કહેવાનો આશય આ છે કે કદાચ એ લોકો પાસે જે ટેકનોલોજી જોવા મળશે એવું આપણી પાસે નહીં હોય. અત્યારે જે આપણે 3G હમણાં લોન્ચ કરી રહ્યા છે, આ 3G ટેકનોલોજી અમેરિકામાં 5G આવી ગયું. હજુ તો વોડાફોન ને બધા જાત જાતના આપણે હમણાં ઇન્ટરનેટ ફોનમાં હમણાં આવતા થયા, ત્યાં તો 2 વર્ષથી 3G ચાલતું હતું ને અત્યારે 5G સ્ટાર્ટ થયું. iPhone 5 આવી રહ્યો છે હવે તો થોડાક સમયમાં. એટલે ધે આર ફાસ્ટ, આપણા કરતા આગળ છે. કદાચ ટેકનોલોજીમાં આપણા કરતા વિશ્વના કેટલાય દેશો આગળ છે, પણ છતાં ભારતના લોકોએ વિશ્વના લોકોને જે જીવતા શીખવાડ્યું છે એ વિશ્વમાં ક્યાંય જોવા નહીં મળે. આપણી પાસે જે અધ્યાત્મ છે, આપણી પાસે સહનશીલતાની વાતો છે, આપણી પાસે જે પરિવાર ભાવના છે, એ વાતો અતિશય અદ્ભુત છે. કારણ કે વાતો આપણને ભગવાને શીખવાડી છે, સંતોએ શીખવાડી, શાસ્ત્રોએ શીખવાડી છે. એવો એક પવિત્ર ધર્મગ્રંથ એ રામાયણ, ભારત વર્ષની આ પવિત્ર ભૂમિ કે જેની અંદર સમયે સમયે અનેક અવતારો પસાર થતા ગયા. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામિહ. આપણે એ ભારતની ભૂમિમાં છીએ કે જ્યાં રામ ભગવાન જન્મ્યા, એ ભૂમિમાં છીએ જ્યાં કૃષ્ણ ભગવાન જન્મ્યા, એ ભૂમિમાં છીએ જ્યાં સ્વામિનારાયણ ભગવાન જન્મ્યા, અનેક દેવી દેવતાઓ માતા મહાદેવ આ ભૂમિ પર જન્મ્યા છે. વિશ્વનો એકમાત્ર એવો દેશ હશે કે જે આટલા સંતો આટલા અવતારો જ્યાં સતત પ્રગટતા રહ્યા હોય. એ પવિત્ર ભૂમિ છે, સનાતન ધરા છે ભારત વર્ષની. આ એવી ભૂમિના આપણે સૌ વાસી છે, આપણે હિન્દુસ્તાનના નાગરિકો છીએ. એની વચ્ચે સાચા હિન્દુ બનીને રહીએ, સાચી વાતની સમજ આપણે સૌ કરી શકીએ, એનું લક્ષણ શું છે? અહીંયા બેઠેલા લગભગ આપણે સૌ હિન્દુ છીએ. અને ઘણી વાર આપણે બોલીએ છીએ ગર્વ સે કહો હમ હિન્દુ હે. હિન્દુનું લક્ષણ શું છે? હિન્દુ કોને કહેવાય? ઘણી વાર આપણને ખબર નથી કે આપણી પાસે શું માલ છે. નાની પાલખીવાલા ભારતના સુપ્રીમ કોર્ટના ધારાશાસ્ત્રી પોતે શું બોલ્યા હતા? વી આર લાઈક ડોન્કી ડઝન્ટ નો વોટ ઇટ કેરીઝ, યથા ગર્દભ ભારવાહી ભારત વેતતા ન તું ચંદનસ્ય. ગધેડાની પીઠ ઉપર સોનું મૂકો, ચાંદી મૂકો, પિત્તળ મૂકો, માટી મૂકો કે રેતી મૂકો, એના માટે બધું એક સરખું છે ને વેઇટ સાથે નિસ્બત છે. એમ ઘણી વાર આપણી પાસે જે માલ પડ્યો છે એ આપણને ખબર નથી કે આપણે કયા દેશના છીએ અને આપણી પાસે કઈ સંપત્તિ પડેલી છે. એ રામાયણ આપણને બતાવે છે. આપણે હિન્દુ છીએ, આપણે હિન્દુસ્તાનના નાગરિકો છીએ, તો હિન્દુ કોને કહી શકાય? હિન્દુનું સાચું લક્ષણ શું છે? સાચો હિન્દુ કોણ? કે જે માથા પર ખાલી ભગવી પટ્ટી લગાવીને ફરે એ જ હિન્દુ? હિન્દુ કોણ? તો કઈક ધમાલ થાય ત્યારે 2-5 બસો સળગાવી દે એ જ હિન્દુ? રોડ રસ્તા બંધ કરી દે, આમણા તો ઉપવાસ કરી દે એ જ હિન્દુ? આ હિન્દુના લક્ષણ નથી. ખાલી યાત્રા કરી આવે, અમરનાથ યાત્રા કરે બરાબર છે, એ બધું સારું છે, પણ હિન્દુ કોને કહેવાય? આપણા શાસ્ત્રોમાં લખ્યું છે હિંસયા દુયતે યસ્ય સદાચરણ તત્પર વેદ ગો પ્રતિમા સેવી સ હિન્દુ મુખ શબ્દ ભાગ. હિન્દુ કોને કહેવાય? સાંભળજો બધા હિન્દુઓ, હિન્દુનું લક્ષણ આપણા શાસ્ત્રમાં લખ્યું છે, ખાલી હિન્દુ બાપના ઘરે જન્મ્યા એટલે આપણે હિન્દુ ના કહેવાઈએ. આજે હિન્દુ મટી રહ્યા છે લોકો. આ વખતે અમેરિકામાં સિએટલ શહેરમાં જ્યાં બોઈંગ કંપની પ્લેન બનાવે છે, આપણે જે એર ઇન્ડિયાના બધા જેટલી ફ્લાઇટ છે એ બોઈંગ કંપનીના છે,
અમે લોકો ત્યાં હતા. એક જણાને ફોન કર્યો, ડિરેક્ટરી માંથી નામ શોધ્યા, એમાં પટેલ ને વાણિયા બામણ દેખાય એટલે આપણે ફોન કરવાના જ હોય, આ તો અવાજ જવાનો છે ને આપણી કથામાં. એટલે આપણે એક કાર્યકર ડિરેક્ટરી લઈને બેઠા. એક જણાને ફોન કર્યો, પટેલ જોયું એટલે એને ઇન્વાઇટ કર્યા કે ભાઈ અમારા સંતો આવ્યા છે ગુજરાત થી, પારાયણ કરવાના છે, મોસ્ટ વેલકમ ફોર ધ પારાયણ. તો સામેથી પેલો જવાબ શું આપે છે, ડોન્ટ ફોન મી અગેઇન, આઈ એમ નોટ પટેલ નાઉ, હવે હું પટેલ નથી રહ્યો, આઈ બીકેમ ક્રિશ્ચિયન, હું ખ્રિસ્તી થઈ ગયો છું. આ આપણા હિન્દુઓની પરિસ્થિતિ દેશમાં ને વિદેશમાં થઈ રહી છે. બહારથી ખાલી હિન્દુ દેખાય છે, અંદરથી હિન્દુ નથી રહ્યા, ખોખલા થતા રહ્યા છે. એની વચ્ચે હિન્દુનું લક્ષણ શું છે, હિંસયા દુયતે યસ્ય, જે હિંસા કરી ન શકે, ગૌશાળા ચલાવે, ગાયોની સેવા કરે, ગાયોની કતલ ન થવા દે, એ હિન્દુનું લક્ષણ છે. બીજું લખે છે સદાચરણ તત્પર, જે સદાચારી હોય, જે દારૂ પીતો હોય, જે જુગાર રમતો હોય, જેના જીવનની અંદર અનાચાર હોય, એ હિન્દુ ન હોય. હિન્દુનું લક્ષણ નથી આપણા શાસ્ત્રો મુજબ, આ હું નથી કહેતો, આપણા ધર્મગ્રંથોમાં લખ્યું છે. બીજું લખે છે વેદ, ગો અને પ્રતિમા અને સંત, જે વેદોનું પાલન કરતો હોય કે તા સંત શાસ્ત્રોને આદર આપે, જે સંતોને આદર આપે, જે મૂર્તિઓને આદર આપે, એ હિન્દુનું સાચું લક્ષણ છે. સાચા હિન્દુ બનવાનો પ્રયત્ન આ 7 દિવસની પારાયણમાં આપણે કરવાના છીએ. ડૂઝ એન્ડ ડોન્ટ્સ, શું કરાય ને ન કરાય, એની વાતો આપણને આ ધર્મગ્રંથો શીખવવાના છે. એવો પવિત્ર ધર્મગ્રંથ એટલે રામાયણ છે. આમ તો વર્ષોથી આ રામાયણની વાતો આપણે સૌએ સાંભળી છે. રામાયણનો અગાઉ જે મેં ઉલ્લેખ કર્યો કે રામાયણના લેખક વાલ્મીકી છે, એમણે જે લખ્યું છે વાલ્મીકી રામાયણ, વાલ્મીકી રામાયણ 24,000 શ્લોકોનું છે, પણ એ સંસ્કૃતમાં છે. અહીંયા બેઠેલા કેટલા સંસ્કૃત વાંચી શકે, કેટલા ઉકેલી શકે, એટલે તુલસીદાસજીએ કૃપા કરી અને હિન્દી ભાષાની અંદર કરી આપ્યું રામચરિત માનસ. આમ તો રામાયણ પણ કેટલાય છે, તુલસીદાસજી લખે છે રામાયણ શતકોટી અપારા, રામાયણ કરોડોની સંખ્યામાં રામાયણ છે. આનંદ રામાયણમાં કુલ 24 પ્રકારના રામાયણનો ઉલ્લેખ છે, વાલ્મીકી રામાયણ, યોગ વશિષ્ઠ રામાયણ, નારદ રામાયણ, લઘુ રામાયણ, બ્રહ્મ રામાયણ, મહાશ્રેષ્ઠ રામાયણ, દેહ રામાયણ, જટાયુ રામાયણ, પુલસ્ય રામાયણ, આવા 24 રામાયણનો ઉલ્લેખ આવે છે. ભારતની કેટલી લાઇબ્રેરીમાં 13 જેટલી ભાષામાં રામાયણ ઉપલબ્ધ પ્રાપ્ત થાય છે, અનેક ભાષામાં રામાયણ ઉપલબ્ધ છે. ગુજરાતી ભાષામાં ભાલણ કવિએ પણ રામાયણ લખ્યું છે, ગિરધર કૃત રામાયણ પણ ઉપલબ્ધ છે, અનેકવિધ રામાયણ ઉપલબ્ધ છે. પરંતુ આ તમામ રામાયણનો સાર કાઢતા કવિ એક સુંદર શ્લોક લખ્યો છે. આખા રામાયણની પારાયણ એક જ શ્લોકમાં આવી જાય એટલો સુંદર શ્લોક શું છે, આદૌ રામ તપો વનાધિગમનમ હત્વા મૃગમ કાંચનમ વૈદેહી અરણમ જટાયુ મરણમ સુગ્રીવ સંભાષણમ વાલી નિગ્રહણમ સમુદ્ર તરણમ લંકાપુરી દાહનમ પશ્ચાદ રાવણ કુંભકર્ણ હનમ એતદ હિ રામાયણમ.